નમસ્કાર દર્શક મિત્રો અસ્મિતા વિશેષ સંવાદ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલનના સંયુક્ત ઉપક્રમે આ સુંદર મજાનો પ્રકલ્પ ચાલે છે આપણે સૌ એનાથી પરિચિત છીએ એક પછી એક આપણે એવા વ્યક્તિત્વને મળી રહ્યા છીએ કે જેણે પોતાની જીવનયાત્રા આપણા માટે મોટિવેશનલ જર્ની બની શકે એ રીતે વિતાવી છે આ વ્યક્તિત્વોની શ્રેણીમાં આજે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં એક મલ્ટી ડાયમેન્શનલ બહુ પરિમાણીય વ્યક્તિત્વ અમારી સાથે ઉપસ્થિત છે અને અમારા સૌ માટે ગૌરવનો વિષય છે એમને કયા વિશેષણથી પરિચિત કરવા એ મારા માટે થોડો દ્વિધાનો પ્રશ્ન છે કારણ કે કોઈ એક લેબલ હું લગાવું તો બીજાને અન્યાય થાય એવું બને એવું એનો વ્યાપક અત્યાર સુધીનું પ્રદાન છે આપણે એમ કહીએ કે સમાજની નિસ્બતના પ્રશ્નો સોશિયલ કન્સર્નના પ્રશ્નો કોઈ એવા નથી કે જેને એમણે સ્પર્શ ન કર્યો હોય જેના વિશે લાઉડ થિંકિંગ કરીને સમાજ સામે મૂક્યું ન હોય તો સામે કલા નૃત્ય સાહિત્ય આપણી ભાષા આ બધા અંગેનું એમનું પ્રદાન છે દર્પણ બહુ જાણીતું નામ અમદાવાદ ગુજરાત અને સમગ્ર વિશ્વમાં એ દર્પણના મુખ્ય સમાહર્તા અને આપણા સૌના બહુ જાણીતા મલ્લિકા સારાભાઈ આજે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હું મલ્લિકાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું બહુ જ આનંદ છે કે આપ આજે સમય ફાળવીને અહીં પધાર્યા છો મેં હમણાં કહ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે શ્રોતાઓને અને ખાસ કરીને આવતી પેઢીને એ કહેવું છે કે અત્યારે આપણને એમ લાગે કે મલ્લિકાબેન તો કેટલા બધું પ્રાપ્ત કર્યું છે પણ એ મલ્લિકાબેને ઘણી બધી પરિશ્રમની યાત્રા કરી છે પ્રસ્વેદ પાડ્યો છે મુશ્કેલીઓ આવી છે એને ઓવરકમ કરી છે ત્યારે અત્યારે જ્યાં બેઠા છે તે બેઠા છે આ જર્ની લગભગ લગભગ આપણે આજના યુવાનો સુધી નથી પહોંચાડતા હોતા નામથી અને આજના પદથી લોકો ઓળખે છે પણ બિહાઇન્ડ ધ કર્ટન શું છે એની વાત કરવા માટેનો આ સંવાદ છે એકદમ નીજી ઇન્ફોર્મલ ગોષ્ઠી છે પણ મારી એવી અપેક્ષા છે કે આપણે શરૂઆત આપણા બચપણથી આપણા માતા પિતાથી અને આપણા ઉછેરથી કરીએ નાના હતા ત્યારે એવો ખ્યાલ નહોતો કે બહુ જ જુદા પ્રકારના પરિવાર પરિવારમાં ઉછેર થઈ રહ્યો છે સહજ લાગતું કે જમવાના સમયે પોલિટિક્સની વાત થાય ગાંધીજીની વાત થાય રવિન્દ્રનાથ ટગોરની વાત થાય સામાજિક ફેરફારની શું જરૂરત છે એની વાત થાય મૃદુલાબેન મારા સૌથી મોટા ફોઈ આવે દિલ્હીથી તો ખાદીના સફેદ કુર્તાને બાયના કુર્તા અને પાયજામામાં હોય એકદમ ટૂંકા વાળ એક પણ ઘરેણું નહીં બધા કુટુંબમાં એમને બોસ કે અને બહુ જ કડક રીતે નવા હિન્દુસ્તાનમાં શું સાચું થઈ રહ્યું છે શું ખોટું થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે કેમ આપણે લડવું પડે કેમ આપણે અવાજ ઊંચો કરવો પડે એના વિશે વાતો થાય મોસાળમાં જઈએ તો મારી નાની અમુ સ્વામિનાથન એ આપણા કોન્સ્ટિટ્યુશનની સિગ્નેટરી હતી ડિંડીગલથી ત્રણ વાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતી એમની મોટી દીકરી એટલે મારી માસી કેપ્ટન લક્ષ્મી સહેગલ કે જેમણે આઈએન એમાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં સુભાષચંદ્ર બોઝ નીચે આખી સ્ત્રીઓની આર્મી ઊભી કરી જેને રાણી ઝાંસી એલિમેન્ટ કહેતા હતા એટલે એ આવે તો બહુ જ હસી હસીને બહુ જ ફની એપિસોડ્સ અમને કહે કે એક આર્મી ઊભી કરવી સિંગાપોરમાં કરવી બધી બહેનો એવી કે કોઈએ ઘરમાંથી પગ નહોતો મૂક્યો પણ સુભાષબાબુએ કીધું કે બહેનોની આર્મી કરવી જ પડે લક્ષ્મીઆંશી ડૉક્ટર હતા એટલે પરિચિત તો હતા બધાના ઘરમાં જઈને કેવી રીતે એક એક ઘરમાં જઈને બહેનોને કહેવું કે આપણે હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ અને ગાંધીજી જેવી રીતે કહે છે એવી રીતે ન જીતાય એટલે આપણે આર્મીને અટેક કરવું પડે કેવી રીતે એ લોકોને બંદૂકોની ટ્રેનિંગ મળી એ એક તરફ એકદમ અને કેવી રીતે લક્ષ્મીઆશી ઇન્ડિપેન્ડન્સ પછી કોમ્યુનિઝમમાં માનતા થયા કેમ કોમ્યુનિસ્ટ હતા રેલ રોકોની વાતો થાય લક્ષ્મી ફોટા આવે કે રેલવે ક્રોસિંગ પર સુઈ ગયા છે એટલે આવું બધું બહુ જ સામાન્ય હતું અમ્મા અને પપ્પા અમ્મા તમિલનાડુ અને કેરલાના જ્યારે એ લોકો પરણ્યા અને જ્યારે અમે મોટા થતા હતા ત્યારે એ લોકો વચ્ચે એક જ ભાષા હતી કે જેમાં એ વાત કરી શકતા હતા અને તે હતી અંગ્રેજી પણ કાર્તિકે અમારો મોટો ભાઈને હું જ્યારે ઉછળતા હતા ત્યારે બહુ જ ચોક્કસ એ હતી કે ગુજરાતી તો પહેલા શીખવાનું જ એટલે અમને બંનેને પહેલાં પાંચ વર્ષ સુધી શ્રેયસમાં ગુજરાતી માધ્યમમાં મૂક્યા એટલે હું અંગ્રેજી પટપટ બોલું અને વાંચું પણ મને કોઈ લખવાનું કે તો સ્પેલિંગ ના આવડે કારણ કે એ જે બાળપણનો પીરિયડ હતો એમાં ગુજરાતી પાકું આવતું હતું એટલે જ મને જ્યારે આજે લોકો પૂછે છે કે તમારું ગુજરાતી આટલું સારું કેમ છે તો મને બહુ જ આશ્ચર્ય થાય છે કે કેમ ના હોય હોવું જ જોઈએ અમ્મા અમારી સાથે ગુજરાતી શીખે શીખે ઓહો જ્યારે એ પહેલાં પહેલાં પરણ્યા પછી એ લોકો કેમ્બ્રિજ જતા રહ્યા પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં અટકી ગયા પછી પાછા આવ્યા પછી બેંગ્લોર પાછા ગયા કારણ કે પપ્પાનું પીએચડી બાકી હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સર સી વી રામન પાસે જવાનું થયું પછી વિશ્વયુદ્ધ પત્યું પછી પાછા અમેરિકા ગયા એટલે એકચ્યુઅલી અહીંયા રહેવા આવ્યા ઓગણીસો સુડતાલીસતાળીસ માં તો એ વખતે લિટરેચરના લોકો કે કળાના લોકો જે અંગ્રેજી બોલે એવા અમદાવાદમાં ઓછા હતા એટલે પપ્પાએ એ અમ્માની ઓળખાણ કરાવી ઉમાશંકરભાઈ સાથે જયંતીભાઈ સાથે જયંતિ દલાલ સાથે જશવંત ઠાકર સાથે અને એ લોકો સાથે અમ્માનો એક ખાસ મિત્રતા મિત્રતા થઈ ગઈ અને એ લોકો સાથે લિટરેચર અને પછી નિરંજનભાઈ પણ થોડા વર્ષો પછી એટલે હું એક તરફ ઉછરેલી કે ઉમાશંકરભાઈ આવતા જતા થાય અંબાની સાથે ત્યાં જવાનું થાય જયંતિભાઈ ના પત્ની રંજનબેને તો અંબાને દત્તક લઈ લીધેલી એટલે પોતાની દીકરી જ કહેતા હતા અને જયંતિભાઈને રંજનબેન ના દીકરા અને દીકરી અંબાને દીદી જ કહેતા હતા એટલે પહેલો હક અંબાનો જ હોય અને વર્ષો સુધી રંજનબેન ખાલી ગુજરાતી બોલે અને અમ્મા ફક્ત અંગ્રેજી બોલે અને એકબીજાનો હાથ પકડી અને બેસે અને અમ્માને કોઈ દિવસ એવું ન લાગવા દીધું એમણે કે મારું ખરું પરિવાર મારો ઠેઠ મદ્રાસમાં છે એટલે વર્ષો સુધી દર બીજે ત્રીજે દિવસે ત્યાં જમવા જવાનું અમ્માને ગુજરાતી ખાવાનું ભાવે ન ભાવે પણ મોટી બેન બનાવે એટલે ખાવાનું અને પછી બેસીને જયંતિભાઈ સાથે વોર એન્ડ પીસની વાત કરવાની ડોયસ્ટ ઓફસીની વાત કરવાની એ શું અનુવાદ કરી રહ્યા છે એની વાત કરવાની ઉમાશંકરભાઈ સાથે કવિતા ડિસ્કસ કરવાની અને પછી એ લોકોએ સજેસ્ટ કર્યું કે મૃણાલ અમે તને એક એવો શિક્ષક આપીએ કે જે તને કક્કા બારાખડી ના શીખવાડે પણ છાપાની થ્રુ મેગીન્સની થ્રુ તું ગુજરાતી શીખે એટલે તને કંટાળો ના આવે એટલે એવી રીતે અમ્મા શીખતા અને ખૂબ સુંદર મીઠું ગુજરાતી બોલવા માંડ્યા એક તો તું કોઈ દિવસ શીખ્યા નતા એટલે એક વર્ષની બાળકીને પણ તમે કે એમાં કાર્તિકે હું એકબીજાને તમે કહીએ છીએ પછી અંગ્રેજીમાં પુલિંગ સ્ત્રીલિંગ નો કોન્સેપ્ટ શબ્દો સાથે છે નહિ એટલે ગુજરી ગયા ત્યાર સુધી એ લોજિક ના સમજી શક્યા અને એ લોજિક સમજવું મુશ્કેલ પણ છે સાચું કે ટેબલ એક વસ્તુ કેમ ને ખુરશી બીજી વસ્તુ કેમ એટલે પછી હું એમને હસીને કહું કે જે આમ જાડુ ને મોટું હોય ને એને ખાટલો કહેવાય અને પતલી હોય ને એને ખાટલી કહેવાય એક બાજુ એ આખો પરિવાર પોલિટિક્સ નો સામાજિક કાર્યકર્તાઓનો બધાને દેશ માટે કંઈ કરવું છે આપણે ભણ્યા છીએ આપણી દૃષ્ટિ છે અને આપણે આ દેશને કે જે નેવું ટકા અભણ વ્યક્તિઓનો છે જેને નેવું ટકા સાહીઠ ટકા એંશી ટકાના લોકોની ગરીબી છે તો આપણે આ દેશને પરિવર્તિત કરવા શું કરી શકીએ પપ્પા સાયન્ટિસ્ટ બન્યા પણ એમને કોઈ દિવસ સાયન્સમાં પ્યોર સાયન્સમાં એમને ઇન્ટરેસ્ટ નહોતો એમને માટે વિજ્ઞાન એક પરિવર્તનનું સાધન હતું અચ્છા એટલે જ્યારે એમણે પંડિતજી સાથે વાતો કરીને એક બહુ જ ગરીબ દેશને તમે સ્પેસ રિસર્ચને માટે પૈસા આપો તો પંડિતજી એમ કહેતા કે જે દેશમાં ખાવાને માટે પૈસા નથી ત્યાં તું મને કહે છે કે સ્પેસ રિસર્ચ માટે આપો અને પપ્પા અને હોમી ભાભા એમને કહેતા કે જો તમારે બીજા સો વર્ષ ગરીબી અને અંધકારમાં ન ગાળવા હોય તો તમારે વિજ્ઞાનનો ઉપયોગ કરવો જ જોઈએ કારણ કે એ વિજ્ઞાન દ્વારા તમે આ ગરીબીને જુદી રીતથી બધા જ ખેડૂતોને ભણતર આપીને શિક્ષક વગરનું ભણતર આપીને એકી સાથે આખા દેશમાં ભણતર આપીને તમે કરી શકશો એટલે સ્પેસ રિસર્ચની જરૂરત એટલા માટે છે કે જો આપણે સેટેલાઇટ મોકલીએ અને એ સેટેલાઇટ ગ્રાઉન્ડ દ્વારા દરેક ગામડામાં એક ટેલિવિઝન સ્ટેટ જાય તો આપણે આટલા લાખો ગામડાને શિક્ષક વગર ભણતર આપી શકીએ એટલે બંને પરિવારમાં બંને બાજુ વાતો આ જ થતી કે કેવી રીતે આપણે જે શીખ્યા છીએ એનાથી બહુ જ મોટા સ્કેલ ઉપર પરિવર્તન લાવવું મારા બીજા ફોઈ લીના મંગલદાસ લીના સારાભાઈ એ લોકો જ્યારે નાના હતા ત્યારે ને દાદીમાને અમદાવાદમાં ક્યાં ભણવા મૂકું એ નથી કરતા ગમ એટલે હું ઓગણીસો દસ ઓગણીસો બારની ની વાત કરી રહી છું એટલે એમને લાગ્યું કે એક વર્ષને માટે બાળકોને લઈને લંડન જતા રહીએ અને ત્યાં બાળકોને સ્કૂલમાં મૂકીએ આખા પરિવારને લઈને લંડન ગયા પણ બીજે કે ત્રીજે જ દિવસે નાના નાના બાળકો પાછા આવીને કે બધા અમને ટોફી કહે છે અમને નથી ગમતું કારણ કે રેસિઝમ બહુ જ એ વખતે જેટલું હમણાં છે એનાથી પણ વધારે રેસિઝમ હતું એટલે વિચાર કર્યો કે આ નથી કરવો એટલે શિપમાં પાછા આવતા હતા પણ સરલાબેન એટલે દાદીમાને ખૂબ એવું કે કઈ જાતનું ભણતર આપવું કઈ જાતનું ભણતર આપવું ગુરુદેવ ટગોરને ઓલરેડી ઓળખતા હતા અને એમણે શિપ પર મેડમ મોન્ટેસરી નામના એક બેનનો એક આર્ટિકલ વાંચ્યો અને એમને લાગ્યું કે આ ભણતર મને જોઈએ છે પાછા અહીંયા આવ્યા અને બે ત્રણ વર્ષ મેડમ મોન્ટેસરીને પત્રો લખ્યા કે મારે મારા બાળકો માટે તમારી શિક્ષણની પદ્ધતિ જોઈએ છે તો બે હજાર તેર કે ચૌદમાં મેડમ મોન્ટેસરીનો પત્ર આવ્યો કે હું લંડનમાં શિક્ષકોને કેળવવા માટે બે કે ત્રણ અઠવાડિયાની વર્કશોપ કરી રહી છું તો તમે આવો અચ્છા એટલે દાદીમાં ગયા દાદીમાએ આખું એ વર્કશોપ કરી અને પછી મેડમ મોન્ટેસરીને કન્વિન્સ કર્યા કે તમે આવો નહીં તો તમે કોઈને મોકલો એટલે એવી રીતે મોન્ટેસરીની પદ્ધતિ હિન્દુસ્તાનમાં આવી એ વખતે લીનાબેન ભણતા હતા એ જ્યારે મોટા થયા ત્યારે એમણે કીધું કે એ વખતે તો મેડમ મોન્ટેસરીએ એમના ભત્રીજાને મોકલ્યો પણ હવે મારે બીજા બાળકો માટે પણ આવી સ્કૂલ શરૂ કરવી જોઈએ એટલે એમણે એમના ભત્રીજાને ફરીથી બોલાવ્યો અને શ્રેયસની સ્થાપના કરી શ્રેયસમાં પણ ગળથુતીથી એ જ આઈડિયલ્સ મળતા હતા અમને ખબર નથી કે અમારી બાજુમાં જે બાળક બેઠું છે એની જાત શું છે ભાત શું છે ક્યાંથી આવે છે કશું જ નહીં અને ખબર હોવી જોઈએ એવી ખબર નથી મને યાદ છે કે હું જ્યારે મેં તમને કીધું એમ પહેલા પાંચ વર્ષ ગુજરાતી માધ્યમમાં હતી પછી અંગ્રેજી માધ્યમમાં ગઈ એટલે બોલું બહુ સારું પણ સ્પેલિંગમાં બહુ જ લોચા થાય એટલે બધા બાળકો ટીખળ કરે બહુ જ ખરાબ માર્ક્સ મળે અને હું અગિયાર વર્ષની હતી ત્યારે દુનિયાભરમાં એક એસઓએસ વિલેજ મુવમેન્ટ કરીને એક સંસ્થા શરૂ થઈ અને એ સંસ્થાનો ધ્યેય એ હતો કે જે બાળકો અનાથ છે એને અનાથ આશ્રમમાં મૂક્યા સિવાય એમને એવી બહેનો સુધી એવી બહેનો સાથે એક પરિવાર બનાવવો જોઈએ કે જે બહેનો પણ અનાથ છે કે જેમના વર નથી જેમના બાળકો નથી એ લોકોને માતૃત્વ જોઈએ છે બાળકોને માં જોઈએ છે એટલે આખો આ વિયેનામાં શરૂ થયેલું વોર પછી કે જે આટલા લાખો બહેનોના વર્ગ લડાઈમાં મરી ગયા અને બાળકો અનાજ થઈ ગયા છૂટા પડી ગયા હોલોકાસ્ટ પછી જ્યુશ બાળકો કેટલા બધા રખડતા થઈ ગયા તો આનું કરાઈશું તો શ્રેયસ હિન્દુસ્તાનમાં એસઓએસ વિલેજનું સૌથી પહેલું કેન્દ્ર બન્યું અને મને યાદ છે કે જ્યારે સૌથી પહેલાં બાળકો આવ્યા અને બહેનો આવી ત્યારે એમને માટે નાના નાના ઘર બનાવેલા હતા એટલે એક માતા હોય અને પાંચ બાળકો હોય અને એ પછી પરિવાર બની જાય અને એ પાંચે બાળકો માનું નામ લે એટલે મને યાદ છે કે લીનાબેને મને બોલાવેલી અને એક દોઢ વર્ષની છોકરી હતી લીલા નામની અને મને કીધેલું કે મલ્લિકા તારે લીલાની સંભાળ રાખવાની છે અચ્છા લે તારી વોર્ડ અને મને બહુ જ ક્લિયરલી શ્રેયસમાં યાદ છે એને કેળે મૂકી મૂકી અને હું બધે ફરતી હતી એ ગુજરાતી નથી બોલતી મને મને યાદ નથી હવે ક્યાંની હતી પણ ગુજરાતી નથી બોલતી એટલે એને ગુજરાતી શીખવાડવાનું જોવાનું કે એ ગંદી ના થઈ ગઈ હોય એને મોડું સાફ કરતાં શીખવાડવાનું હાથ ધોતા શીખવાડવાનું અને પછી હું તો પછી શ્રેયસમાંથી પસાર થઈ ગઈ અને પછી ઘણા વર્ષ પછી સાંભળ્યું કે લીલાને સ્વીડનમાં અડોપ્ટ કરેલી અને પછી લગભગ વીસ વર્ષ પહેલાં સાંભળ્યું કે એ બહુ જ મોટી ડૉક્ટર બની ગઈ છે એટલે આ બધી જે મેમરીઝ છે આઈ થિંક કે મારું જે વેલ્યુ સ્ટ્રકચર છે આ બધામાંથી આવ્યું શ્રેયમાં એક બહુ જ બીજી મહત્ત્વની વાત મેં તમને કીધું ને કે જાત ભાત કોની છે કશું ખબર નહીં એ પણ હતું કે છોકરા છોકરી વચ્ચે કોઈ તફાવત ન હતો હું ફૂટબોલ રમતી હતી અને બધા છોકરાઓ સંગીત અને નૃત્ય કરતા હતા હું સુથારી કામ શીખતી હતી અને બધા છોકરા શિવણ શીખતા હતા એટલે છોકરાને છોકરીઓ જુદું કરે કે એ લોકોને માટે જુદી અપેક્ષા હોય ન ઘરમાં હતું ન સ્કૂલમાં હતું અને બીજા કોઈ મિત્રો હતા નહીં બધા સ્કૂલના મિત્રો હતા અને બધા એવું જ વિચારતા હતા તો અને શ્રેયસમાં જે ગાંધીજી કહેતા હતા ને કોઈ કામ ઊંચું કે નીચું નથી એટલે ક્લાસરૂમ સાફ કરવા માટે ટુકડી હોય એટલે તમારી ટુકડી આઠ જણની હોય તો આ અઠવાડિયે તમારે ક્લાસરૂમ સાફ કરવાનું આવતા અઠવાડિયે તમારે જે અમે જમતા હતા એ બધું સ્વાશ્રય કરવાનું ત્રીજા અઠવાડિયે જે પણ પબ્લિક ટોયલેટ્સ છે એ તમારે સાફ કરવાની અને અમને માર્કશીટને બદલે અમારી એક પોથી હતી કે જેમાં અમને માર્ક્સ આપે એટલે લાલ એટલે ખરાબ અને ટ્રિપલ લાલ એટલે એકદમ અધિકતમ ખરાબ અને ગ્રીન એટલે પ્લસ અને ટ્રિપલ ગ્રીન એટલે શ્રેષ્ઠ તો એ વખતે લગભગ સૌથી મુશ્કેલ કામ ત્રણસો બાળકોના ટોયલેટ્સ સાફ કરવાનું રહેતું હતું પણ કરતા હતા અને મને આજે પણ ખબર છે કે ટોયલેટ્સમાં જ્યારે મને ટ્રિપલ પ્લસ મળે ત્યારે મને એટલી બધી ખુશી થતી હતી આજે હું કહું યસ ડીડ ઇટ પણ એ વખતે ખબર એવું કહેતી હતી કે નહીં પણ ખૂબ 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 ગર્વ થતું હતું કે આપણે ત્રણસો બાળકોના ટોયલેટ્સને ચકાચક રાખ્યા એટલે જ્યારે આજે લોકો દલિત અને અછૂતને એની વાત કરે છે અમે તો ટોયલેટ ના સાફ કરીએ આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સનો આટલો બધો મોટો પ્રોબ્લેમ છે ત્યારે મને લાગે છે કે જો બધી સ્કૂલોમાં શ્રેયસ જેવું કરાવતા હોય તો લોકો સમજે કે આપણે ખાઈએ છીએ ને આપણે પ્લેટ કેમ ન ધોઈએ આપણે ટોયલેટ વાપરીએ છીએ તો આપણે ટોયલેટ સ્વચ્છ કેમ ના રાખીએ અને આમાં મોટાઈ ને નાનાઈ શું જો આપણી મોટાઈ ને નાનાઈ આનાથી મપાતી હોય

થાય જ નહીં કોઈ કોઈને ડિસ્કશન કરવાનું જ ના હોય કોઈને માટે એ મૂલ્ય હતું જ નહીં એનું કોણે કેટલા ખરીદ્યા કોણે લગભગ બધા ખાધી પહેરતા હતા દાદીમાં બે પ્લાસ્ટિકની કાળી બંગડી પહેરતા હતા એક નાનો કાળો ચાંદલો કરતા હતા મૃદુલાબેન કંઈ જ નહોતા પહેરતા લીનાબેન બહુ જ સુંદર તૈયાર થાય શોખીન બહુ જ આમમાં જૂની વસ્તુના શોખીન બહુ બહુ જ સુંદર વસ્તુ અપેરે પણ કોઈ દિવસ પ્લેટિનમની ડિસ્કશન થયું હોય કે સોની સોનું ખરીદવાનું ડિસ્કશન થયું હોય કે ધંધાકીય કુટુંબ હતું પાર્શિયલી પણ શેર માર્કેટનું ડિસ્કશન થયું હોય બધા બેઠા હોય તે એ મેન મેં નથી જોયું એ પણ ખબર હતી કે દાદાજી અને એમના બેન અનસુયા સારાભાઈ જ્યારે દાદાજી મિલોનર્સ એસોસિએશનના પ્રમુખ હતા મોટા બેન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણીને પાછા આવેલા ગાંધીજીને મળેલા ગાંધીજી કોચરબનું આશ્રમ ચલાવી રહ્યા હતા પછી ફરતા હતા કોચરબના આશ્રમમાં પહેલાં દલિત ભાઈ બહેન આવ્યા અને ગુજરાતના શેઠિયાઓએ પૈસા આપવાના બંધ કરી દીધા અને પાઠમાં વાંચતા હતા કે એક ગાડીમાં એક વ્યક્તિ આવ્યા અને બારી ખોલી અને એક બ્રીફ કેસ આપી અને એનાથી કોચરબ આશ્રમ એક વર્ષ ચાલ્યું વીસ વર્ષની થઈ ત્યારે ખબર પડી કે દાદાજી હતા ત્યાં સુધી કોઈએ ડિસ્કસ કર્યું નહોતું કોઈએ કીધું નહોતું પણ જ્યારે મિલ ઓનર્સ મિલ વર્કર્સે સ્ટ્રાઇક કરી ત્યારે મોટાબેન મિલ વર્કર્સ સાથે કામ કરવા માંડ્યા અને કીધું કે તમને આટલો ઓછો પગાર મળે છે ખોટું છે આપણે હડતાલ કરીએ અને એમણે એમના મોટા ભાઈની સામે હડતાલ કરી એક જ ઘરમાં રહે સવારના દાદાજી ગાડીમાં બેસીને મિલમાં જાય બેન ચાલીને ચાલીમાં જાય અને ત્યાં ચાલીના બાળકોને ભણાવે એ લોકોના વાળમાંથી જૂ કાઢે એ લોકોને કેવી રીતે નબળાવાનું હોય બહેનોને શીખવાડે અને પછી ન રહેવાયું ત્યારે મિલોના મિલ વર્કરની સ્ટ્રાઇક કરી અને સ્ટ્રાઇકમાં કંઈ આગળ ના વધ્યું એટલે કોઈએ કીધું કે ગાંધીજીને બોલાવો એટલે ગાંધીજી આવ્યા ગાંધીજીએ મિલ વર્કર્સને બી સાંભળ્યા મિલ ઓનર્સને બી સાંભળ્યા અને છેવટે નક્કી કર્યું કે આ જો ઉકેલ કરવો હોય તો હું ભૂખ હડતાલ પર બેસું છું અને એ સૌથી જાણીતું છે કે એ એમની સૌથી પહેલી ભૂખ હડતાલ હતી અને એમણે જે આખે પછી સ્ટ્રેટેજી કરી બ્રિટિશની વિરુદ્ધ એ અમદાવાદમાં એક ભાઈ જે મિલોનર્સના અવાજ હતા અને એક બેન કે જે મિલ વર્કર્સની અવાજ હતી એ બેની વચ્ચે સમાધાન કરાવી અને મિલો આગળ ચલાવી એ વાત સાંભળેલી ઘરમાં એ પણ સાંભળેલું કે દાદાજી જ્યારે મિલમાં જાય ત્યારે એમનો જે ડ્રાઈવર હતો લખે કેટલા કિલોમીટર થાય છે ઘરથી તે મિલ સુધી પછી મિલેથી ઘરે જતા ઘણીવાર એમને પપ્પાને મળવા આવવું હોય કે કોઈ બીજાને મળવા જવું આવું હોય તો એ લખાય અને એ જે એમના પ્રાઇવેટ કામને માટે ગાડી વપરાતી મિલની ગાડી એ પૈસા એ પોતાના સેલરીમાંથી મિલને પાછા આપતા એટલે આ બધું ચાંપલું ને દોઢ ડાયું મારે માટે નહોતું આજે જ્યારે આપણે અસત્ય મેવ ની દુનિયામાં જીવી રહ્યા છીએ અને આપણે જોઈ રહ્યા છીએ કે અસત્ય ને ચોરી ને જ વધુ પડતા આગળ વધી રહ્યા છે લોકો ત્યારે એમ લાગે છે કે એવો સમય હતો ખરો કે જ્યાં ખરેખર આ મૂલ્યો હતા અને હું દોડાઈ બની રહી છું આ મૂલ્યોને પકડીને કે હું ચાંપલી બની રહી છું આ મૂલ્યોને વરીને પણ આઈ સપોઝ એવા છે કે લોકો કહે છે ને કે આજે ધંધો કરવો તો કરવી જ પડે નથી થતી મારાથી તો નથી થતી પરિવારના બીજા લોકો કરે છે કે નહીં હું નથી જાણતી પણ મારાથી નથી થતી અને એનું ખૂબ 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 લાતો ખાધી છે લાફા ખાધા છે પણ હજુ પણ હું માનું છું કે અહિંસા સિવાય કોઈ રસ્તો નથી અંગ્રેજીમાં કહે છે ને કે યુ મસ્ટ ટોલરેટ ડિફરન્સીસ એમાં મારો વાંધો છે મને નથી લાગતું કે ડિફરન્સીસ ટોલરેટ કરવા જોઈએ ડિફરન્સીસ એક્સેપ્ટ કરવા પડે ટોલરેટ એટલે ઓલરેડી હું આ કરી લે મને નથી ગમતું પણ તું કરી લે મને લાગે છે કે આપણે એવા કટોકટીના સમયે દુનિયામાં ઊભા છીએ કે આપણે ફરીથી એમ કહેવું જરૂરી છે કે હું દેવીને મારી છાતી પર લઈને નથી ફરતી મને જરૂર નથી મારી શ્રદ્ધા એ મારી અંદર છે બીજાની શ્રદ્ધા પણ પોતાની અંદર રહે મારે એમાં કોઈ ઇશ્યુ નથી અને ન હું તમને આવીને કહેવાની છું કે તમારે મારા જેવું જ કરવું પડે કરવું પડશે બીજું કે મારી એક જ ઓળખાણ નથી તમે જ બહુ સરસ રીતે મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું પણ મારી એક ઓળખાણ નથી હું જુદી જુદી ઓળખાણમાં તમારી સાથે મારે કંઈ કોમન હશે કેમેરામેન સાથે મારે કંઈ કોમન હશે કોઈ બીજા સાથે મારે કંઈ કોમન હશે એ બધી ઓળખાણમાં આપણે સાથે છીએ તો એને આપણે નાની કરીને એક ઓળખાણ કરી દઈએ છીએ અને એ ઓળખાણ મને નથી ગમતી કરીને કેવી રીતે હિંસક બની શકીએ એ એ દુનિયા મને બહુ ગભરાવે છે કારણ કે હું ખરેખર માનું છું કે આપણા બધામાં સૂર્ય છે ને અંધારું છે આપણા બધામાં અને આપણે એવો સમાજ બનાવ્યો છે કે જેમાં પાવર અને સત્તા જમાવી રાખવા માટે આપણને વધારે ને વધારે ડરાવીને ફક્ત અંધારું બહાર લાવવામાં આવે છે કારણ કે જે લોકો ગભરાયેલા હોય જે લોકો અંધારામાં હોય એમને શંકાથી ભરી દેવામાં બહાર નથી લાવી પણ જે લોકોમાં સૂરજ હોય એ લોકોને એની જરૂર નથી એટલે જો તમે મને એમ પૂછો કે આટલા વર્ષથી મારું કામ એ પછી તમારા જેવા ઇન્ટરવ્યૂ આપવામાં કે મારી કળામાં કે ફિલ્મો બનાવવામાં કે લેખનમાં કે કોલમ્સ લખવામાં કે લેક્ચર્સ આપવામાં મારું મૂળનું કામ શું છે તો હું તમને એમ કહીશ કે મને ખબર છે કે મારો સૂરજ મારી અંદર જ્યારે ઉગેલો હોય છે ત્યારે એ ઘરમાં શું બીજાને પણ પહોંચાડું છું તો મારી જિંદગી કેટલી સાર્થક લાગે છે મને તો હું જો બીજાને એ ભરોસો આપી શકું કે તમે ફક્ત ટ્રાય કરો બીજું કંઈ નહીં ટ્રાય કરો કશા પણ વિચાર વગર એમાં જ કોઈને મદદ કરો કંઈ નહીં તો દરરોજ ચાર રસ્તા પર જે તમને ભિખારી મળે છે ને એને નામ પૂછો અને એને હલો કહો તમારે પૈસા આપવાની જરૂર જરૂર નથી એને એમ તો કહો કે હું એક્સેપ્ટ કરું છું કે તમે તમે છો કે હું ગાડીમાં છું ને તમે રસ્તા પર છો એટલે તમે ઓછા તમે નથી બનતા કાલે હું પણ ત્યાં હોઈ શકું આપણે જે નમસ્કાર કરીએ છીએ ને હું મારા અંતર આત્માથી તમારા અંતર આત્માને મળું છું એ અંતર આત્માને અડીને તો જુઓ તો તમને ખબર પડશે કે બધું ધિક્કાર નથી અને બધું ધિક્કાર કરવામાં ના આપણને કઈ મળે છે ને કોઈ બીજાને મળે છે આપણે જો હંમેશા મારા મારામાંથી આ કોઈ લઈ લેશે એની ચિંતામાં રહેવાનું હોય તો મારી જિંદગી શું એ ડરની જ જિંદગી છે લઈ લો ને શું થશે મને બધા દર્પણમાં બધા મારા સાથીદારો કહે છે કે તું બહુ ભોળી છે દીદી તમે બહુ ભોળા છો તમે બધા આટલા લોકોને વિશ્વાસ ના કરો મને શીખવાડેલું કે વિશ્વાસ જ કરો બીજા વ્યક્તિને વિશ્વાસુ બનવાનો મોકો આપો ગો લાફો ખાશો તો ખાશો મારી એક મુશ્કેલના સમયની એક અને બહુ મુશ્કેલના સમય વીત્યા છે બહુ લાંબા દુખના અને અંધારાના સમય ત્યા છે અને મારી એક ફેવરેટ વાર્તા છે જે મને મારા એક લેખક મિત્ર હતા મનોહર આશી ભોપાલમાં જેણે અમારી સાથે દર્પણમાં અમ્માના કામના ઘણા બધા અનુવાદો કરીને અમે હિન્દીમાં પ્રસ્તુતિઓ કરી છે એકવાર હું ઘણા લાંબા ડિપ્રેશનમાં હતી અને મારી જાતને પૂછતી હતી કે અને એમની સાથે વાત કરતી હતી કે સારા બનીને ફાયદો શું કઈ જ મળતું નથી ગાળો ખાવી પડે છે લાફા ખાવા પડે છે તો સારા બનીને શું ફાયદો મને એક જ વાર્તા કીધી કે એક ઋષિ એક નદીના કાંઠે બેઠા હતા અને સામે કાંઠે એક માછીમારો માછી પકડતો અને એક વીંછી ચાલતો ચાલતો આવી અને ઋષિને જાંગ પર કરડ્યો એટલે ઋષિએ ઉચકીને દૂર મૂક્યો અને પાછા તપ કરવા બેઠા બીજી વાર એ જ વીચી આવી ત્રીજી વાર ડંખ્યો પછી માછીમારો ક્રોસ કરીને આવ્યો કે તમે એમ ઈચ્છતા હશો કે તમારે હિંસા ન કરવી જોઈએ પણ મને લઈ જવા જો તમને કરડ કરડ કરે છે તો મને લઈ જઈને મારી કાઢવા દો ને એટલે ઋષિએ કીધું કે જો હું એ તમને કરવા દઉં તો મારા અને એના વચ્ચે ફેરશું એનો ધર્મ કદાચ ઝેર આપવાનો હશે મારો ધર્મ એ નથી રહેવા દો એને સારા રહેવાનો ફાયદો શું સારા રહો છો એ જ ફાયદો ફાયદો છે સવારના ઉઠીને અરીસામાં મોડું જોઈને સાચે સાચું એમ કહેવાય કે ગઈકાલે મેં જાણી કરીને કોઈને દુઃખ નથી પહોંચાડ્યું કોઈને ચીટ નથી કર્યા કોઈના ઉપર ખોટો વ્યવહાર નથી કર્યો ઇઝ એટલે જિંદગીમાં ઉતાર પડા બહુ આવે પહેલાં પહેલાં હંમેશા લોકો પૂછતા હતા કે તને શું દબાવ છે તારા મમ્મી પપ્પાનો એ લોકો બંને જણ આટલા બધા જાણીતા છે આટલા મહાન છે તને બહુ પ્રેશર હશે કોઈ દિવસ પ્રેશર નહોતું કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નતું કહ્યું કે તું નૃત્ય જ કરજે કે તું સાયન્સ જ કરજે તું અમારું નામ ન ડબોળી દેતી એવું કોઈ દિવસ હતું એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી ચાર જણની અમે જ્યારે મોટા થતા હતા અને સામૂહિક કોઈ ડિસિઝન લેવાનું હોય તેમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ એમને ઇન્વોલ્વ કરવાના એમનો અભિપ્રાય લેવાનો

તું નથી સમજતી અત્યારે કે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષની થશે કે તું અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમાં ડિસિઝન લેવું પડશે હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું સમજે આજે તને ભલે ગુસ્સો આવે પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે અમ્મા તમે મને કેમ ના કેમ ના પણ એવો કોઈ દિવસ નહીં કે મેં કીધું ને કરો મેં કીધું ને પૂછો નહીં કોઈ દિવસ નહીં પૂછો ડિસ્કશન કરો ઘણી એવું બનતું કે મારે કંઈ સ્ટેન્ડ લેવું હોય અમ્મા કંઈક ના પણ ના એટલે નાની બેસીને સમજાવે કેમ આપણે વાત કરી કે ડિસ્કશન થાય અને પછી જે વડીલ તરીકે જે એમને સજેસ્ટ કરવાનું હોય પણ પછી સહજતાથી સ્વીકારાઈ જાય ખરું સહજતાથી નહીં બહુ ગુસ્સો કરીને છણકા કરીને પણ સ્વીકાર પણ અલાઉડ હતું એ પણ અલાઉડ હતું પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે ત્યારે ડિસ્કશન ફરીથી ખુલે ખુલે તો પણ હું જો ડિસએગ્રી કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ ડિસ્કશન નહોતું કે જ્યાં મેં કોન્ટ્રરી પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં એ પણ ખરું હા એમાં સૌથી મોટું હું તમને કહું મેં તમને કીધું ને કે અમને છોકરા અને છોકરી તરીકે પુરુષ ને સ્ત્રી તરીકે ન ઘરમાં ન શ્રેયસમાં કરેલા અને મારું પહેલું જો જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસએસસી કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અચ્છા અને પહેલીવાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે સો વ્યક્તિનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે છોકરીઓ છોકરાઓ સાથે વાત ના કરે લગભગ સાહીઠ થી સિત્તેર ટકાના ઝેવિયર્સ અને માઉન્ટ નથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં એટલે સમજ જ ના પડે શું ચાલી રહ્યું છે એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા બંને સરખા ક્લાસમાં હતા અને અમે એકબીજાને પૂછે થાય છે શું યાર કેમ આવું બિહેવિયર કરવાનું અને ઇકોનોમિક્સ લીધેલું અને નવી નવી હું બેડમિન્ટન રમવાનું મેં શરૂ કરેલું અચ્છા અને ઝેવિયર્સના કોર્ટમાં રમું હવે ઝેવિયર્સના કોર્ટની વચ્ચે અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી આટલા નાની શોર્ટ્સ પહેરીને રમું તો આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો મારા ક્લાસમાં પરવીન બાબી મારા ક્લાસમાં કવિતા ભંભાની કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે મારા ક્લાસમાં ખુરશીદ રાવજી એમ રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દુકરી ખૂબ સુંદર એટલે અમે કીધું કે આપણે કે કેન્ટીનમાં જે અમને બી દાળવડા ખાવા છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો એટલે આજે પણ મને એવા વ્યક્તિઓ મળે છે કે જે અમે એચકેમાં હતા એ વખતે કે અમે એચએલમાં હતા અમે તમને જોવા જ આવતા હતા એટલે એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા પહેલી મિડ ટર્મ્સ પતિ અને અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સિટીમાં વાંચવી પડે નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ના મળે ઓકે મેં કીધું આવું કીધું કે ગાઈડ વાંચવી પડે હું તો ટેક્સ્ટબુક વાંચું છું તો મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ એટલે મને કહે કે આવા કપડાં પહેરીને છો તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે બાબુભાઈ તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા અને ફાધર પાસે લઈ ગયા તો રસ્તીટ કરી કેટલી ત્રણ અઠવાડિયા એમ તો બધા જોવા આવે કે આ પહેલી છોકરી છે હિસ્ટ્રીમાં કે રસીગેટ કરી છે તો એ કેમ કરી એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં એટલે છોકરી શું છોકરો શું એવું કહે હતું રે અમ્મા ઘરમાં બધા મારા મિત્રો આવે છોકરીઓ હોય છોકરા હોય રાતના રહે બહાર ગાર્ડનમાં અમે કેમ્પસેટ કરીએ આ બધું ચાલતું પછી ફિલ્મ જોવા જવું હોય અને અમ્માનો એવો રૂલ કે તમે ગ્રુપમાં ફિલ્મ જોવા જાઓ તું એકલા છોકરા સાથે ના જા મેં કીધું અમ્મા તમે મને રૂમમાં આખી રાત એકલા છોકરા સાથે જવા દો છો તો પછી ફિલ્મ જોવા કેમ ના જાઉં એટલે કીધું માલિકા કારણ કે તું ચૌદ જ વર્ષની છે અને લોકોમાં ખોટી ઇમ્પ્રેશન આવશે અને પછી લોકો તને એવા એવા નામ આપશે કે જે તને બહુ દુઃખ પહોંચાડશે બરાબર કે હું નથી એમ કહેતી કે હું તને ટ્રસ્ટ નથી કરતી જો આટલી ચૌદ વર્ષની છોકરીને હું ટ્રસ્ટ ના કરી શકું તો મેં પહેલા પાંચ વર્ષમાં પણ ઘણી ઘણીવાર એવું થાય કે ફિલ્મ જોવી જ હોય અને એક જ છોકરો હોય એટલે પછી ના જોવા દેવાય અને ગુસ્સો આવે બહુ જ અઢાર વર્ષની થઈ ત્યારે સમજી કે એવા નામ આપી દીધા હોત લોકો એ પણ આપેલા મેં ના ગુર્જરી કરતી હતી ત્યારે સ્મોક કરતી હતી સ્મોક એટલા માટે કરતી હતી કે મા મનમાં કોઈએ ભરેલું કે સ્મોક કરીએ તો ભૂખ ના લાગે અને ભૂખ ના લાગે તો જાડા ના થવાય અને બીજું કે આઈઆઈએમમાં ભણેલી હતી અને આઈઆઈએમમાં ગ્રુપવર્ક કરવું પડે અને ગ્રુપવર્ક કરતા હોય અને નવ જણ દસમાંથી સ્મોક કરતા હોય તો બીજા દિવસ સવારના તમારા વાળથી માંડીને તમે બધા સ્મોકનો જવા એટલે પછી કંટાળીને કોઈને કંઈ એક પફ આપો એટલે કોઈ એક પફ આપે મેનાકુર્જરી કરતી હતી ત્યારે શોર્ટ પછી બેસીને સ્મોક કરું તો આપણા બે જે સૌથી જૂના ન્યૂઝપેપર્સ છે એમાં એક બહુ જ જાણીતા ફિલ્મના લેખક હતા એમણે હેડલાઇન એવું કર્યું કે મલ્લિકાને એટલી પણ શરમ નથી કે છુપાઈને સિગરેટ પીએ અચ્છા અને છુપાઈને પીએ તો વાંધો નહીં તો વાંધો નહીં અને ત્યારે પહેલીવાર મોટા પાયા પર સમાજ કેટલો દંભી છે એ સમજ પડી કરો એનો વાંધો નથી પણ છુપાઈને કરો જુઠ્ઠું બોલીને કરો જે કરવું હોય તે કરો પણ આગળ એકદમ સરસ અંદર તમે ગમે તેને મારતા હો ગમે તેટલાની જિંદગી લેતા હો ગમે તેટલાનું પૈસાનું કરી કરતા હોય પણ તિલક લગાડીને ફરીએ ને માળા કરીએ ને પાંચ વાર મંદિરમાં કે મસ્જિદમાં જઈએ તો બધું બરાબર છે અને એટલે બહુ જલ્દી એમ નક્કી કરેલું કે આ સમાજનું મારે કોઈ અપ્રુવલ નથી જોઈતું જો આ જ સમાજ હોય તો હું મને જે લાગે છે એ માર્ગ પર ચાલીશ કોઈ બીજાને હાનિ નહીં કરું પણ કોણ શું કહેશે એ મારે માટે કોઈ દિવસ સવાલ નહીં હોય અને આખી જિંદગી એવી રીતે કરી છે ખૂબ ગાળો ખાધી છે લોકોની વેશા મુસલમાનોની પ્રેમિકા ફલાણાની આ ઢીકણાની એ બહુ સાંભળ્યું છે બહુ લખાયું છે બહુ લોકોએ સામે આવીને કીધું છે એક સમય એવો હતો કે લાખો ઈમેલ્સ આવે અને ફેસબુક ઉપર ગાળો આવે કોઈ મેં પગલું ભર્યું હોય પબ્લિકલી એને માટે અને મેં એક દિવસ નક્કી કર્યું પંદર વર્ષ પછી પહેલા કે હું આ લોકોને જવાબ આપું એટલે સ્ત્રીઓ પબ્લિક લાઈફમાં હોય ને તો સૌથી પહેલું આક્રમણ એમના શરીર ઉપર થાય યસ અને એકદમ નીચ નીચે એકદમ નીચ તમને હું આમ કરી કાઢીશ એ પ્રકારનું પુરુષાત્વ બહાર આવે નીચ ડરપોક પોતે એકદમ ઇનસિક્યો ઇનસિક્યોર એવા લોકોની ગાળો બહાર આવે એટલે હું એમને જવાબ આપું કે મેં તમારું વાંચ્યું તમને તમારો અભિપ્રાય તમારો છે તમારો અભિપ્રાય છે મેં સાંભળ્યો તમને નથી લાગતું કે મને પણ તમારે એ હક આપવો જોઈએ તમે ભલે મારો અભિપ્રાય ન માનતા હો પણ મારો અભિપ્રાય વ્યક્ત કરવાની ઇક્વલ તક તમારે આપવી જોઈએ કે નહીં તમે માનશો નહીં પચાસ ટકાના લોકો કે જેમને આટલી ગંદી ગંદી વસ્તુઓ લખીને મોકલેલી એમણે કીધું અમને માફ કરજો અમે જાણતા નહોતા કે તમે જવાબ આપશો કે તમે વાંચશો પણ અમે અમારો સમાજનો આક્રોશ તમારા ઉપર કાઢ્યો એની માફી માંગીએ છીએ હું જે સૂરજની વાત કરવા જેવું છે કારણ કે આપણા બધાના જુદા અભિપ્રાય હોઈ શકે પણ એ અભિપ્રાય બીજા કોઈને ગળે ઉતારવાનો ફોર્સ થી એ હ્યુમન અધિકાર નથી તમે બેસીને વ્યૂઝ શેર કરો પણ એમાંથી હું ખંજર ઉપાડીને તમારું ગળું કાપી કાઢો એ મારા ભયંકર ઇનસિક્યોરિટીનો એક દાખલો છે મારે તમને સાબિત કેમ કરવું કે હું જે ઈષ્ટદેવતી ઈષ્ટદેવીમાં માનું છું એ સર્વશ્રેષ્ઠ છે મારી દેવી છે તો મારાથી તો મોટી હશે જ તો મારે એને ડિફેન્ડ કરવાની છે જરૂર હમ એક તરફ તમે કહો છો કે ભગવાન સર્વવ્યાપી છે આપણાથી મોટા છે આપણે મોટાને મોટા મોટા મંદિરો બનાવીએ અને બીજી બાજુ એ જ ભગવાનનું રક્ષણ કરવા તમે નીકળે છો એ કઈ જાતનો સ્ટ્યુપિડ વિરોધ અભાશે હું મારી જાતને મારા ભગવાનને સંભાળવા માટે કેપેબલ જો માનતી હોઉં તો હું ભગવાનથી મોટી છું કારણ કે તમે એને જ સંભાળવાની જરૂર પડે કે જે તમારાથી વધારે વીક છે ખરું ને બાળક જ્યારે માતા પિતા ઘરડા થાય ત્યારે એમને સંભાળવાની વિચાર કરે બાળક જ્યારે પાંચ વર્ષનું હોય ત્યારે તો માતા પિતા જ એને સંભાળે તો હું મારી દેવીને સંભાળવા વાળી કોણ અને જો મારી દેવી મારા પ્રમાણે મારી અંદર હોય એ મારી દેવી મારો કમ્પસ હોય મને શું કરવું એ ચિહ્ન બતાવે અને એ દેવી સાથે મારો દરરોજ વાર્તાલાપ થાય કે મને તમે સહજ રસ્તો શોધવામાં મદદ કરો તો મારે એનો ઢંડો પીટાડવાની શી જરૂર છે એ મારી મારો વિશ્વાસ ખરેખર મારી સૌથી અંગત વસ્તુ છે મારે એને કોઈની સાથે શેર કરવા એને બતાવવા મને કોઈ જરૂરત લાગતી નથી મને કોઈ બાહ્ય ચિહ્ન બતાવવું મને જરૂરત લાગતી નથી મને મારું સત્ય એક પકડેલું સત્ય નથી જો કાલે મારા દુનિયાના વ્યવહારથી કે વાંચણીથી મને એમ લાગે કે મારો એ અભિપ્રાય કદાચ દસ વર્ષ પહેલાં બરાબર હતો પણ આજે મને વિજ્ઞાન કહે છે કે એ અભિપ્રાય બરાબર નથી તો એ અભિપ્રાય હું બદલીશ કારણ કે હું ઈચ્છું છું કે દરરોજ હું કંઈ નવું સારું શીખું દરરોજ હું વધારે જ્ઞાની બનું દરરોજ હું વધારે સંવેદનાશીલ બનું અને વધારે માનવી બનું તો આ તો એક કન્ટિન્યુઅસ અભિપ્રાય છે આ કન્ટિન્યુઅસ એક ચાલ છે દરરોજની મને લાગે છે કે દંભ એ આપણા સમાજને તોડી રહ્યો છે એવું જે આપણું કૌટુંબિક બેકગ્રાઉન્ડ હતું જેમાંથી આપનું મૂળ પાયાના મૂલ્યોનું ઘડતર થયું એ સમયે કોઈ વાંચન પ્રવૃત્તિ કે કોઈ બુક્સ કે એનાથી પણ કંઈ ઉમેરાણું એવું બન્યું હશે હું તો બધું વાંચતી હતી આજે પણ બધું વાંચું છું મેં ગુજરાતીના દરેક ગ્રંથ વાંચ્યા છે તમે કોઈ પણ રાઈટરને કહો પનાલાલ પટેલ તો ઘરમાં આવતા હતા નાટકો કરતા હતા આ બધા બધાનું બધું વાંચ્યું હતું હું નાની નો બેરિયર્સ નથિંગ અને મેં કીધું ને ગુજરાતી પહેલાં એટલે પહેલાં દસ અગિયાર વર્ષ તો ગુજરાતી વાંચવાનું એટલું સહેલું હતું મારે માટે કે અંગ્રેજી કકા 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 શીખું તો ઇનટ બ્લાઇટન વાંચું પણ સૌથી વધારે સૌરાષ્ટ્રની રસધારા અને પન્નાલાલ પટેલને ઉમાશંકરભાઈની કવિતાઓને નું વોર એન્ડ નું ગુજરાતી ટ્રાન્સલેશન ને પછી નિરંજનભાઈ આવતા દરરોજ સાંજના ચાર વાગે અમે શ્રેયસથી પાછા આવીએ ત્યારે નિરંજનભાઈ અમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અમ્માને એ ચા પીએ અને પુસ્તકો ફ્રેન્ચ લિટરેચર ગુજરાતી લિટરેચર વિશે ચર્ચાઓ ચાલે એ અમે સાંભળીએ પછી ગુ નિરંજનભાઈ દર બીજે કે ત્રીજે દિવસે મને પુસ્તક આપે અને એ બધા વાંચવાના પછી એમની સાથે ડિસ્કશન કરવાનું પછી કોઈ બીજું આવ્યું હોય પપ્પા બધું નવું સાયન્સનું લઈને આવે એટલે હું તો હજુ પણ મને એકલપણું નથી લાગતું કારણ કે પુસ્તકો મારી બરાબર છે બહુ જરૂરી અને મને હજુ પણ મને કોઈ કહે ને કે તારા આ બે પ્લેનની વચ્ચે તારે બોમ્બે એરપોર્ટ પર પાંચ કલાક બેસવાનું છે તો હું તો બહુ જ ખુશ થઉં છું કે મારાથી નિરાતે વંચાશે કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે કોઈ મને એમ નથી કરે કે બેન આનું શું કરવાનું છે ફલાવાનું શું કરવાનું છે અને હું બેસીને વાંચી શકીશ એટલે મારે માટે તો આજે પણ વાંચણ હવે કયા પુસ્તકે મને ઘડીને કઈ નથી ઘડી મને નથી ખબર મને નથી ખબર પણ પુસ્તકોનો સાથ તમને સતત ભર્યા ભર્યા અને છે અને છે અને અમે તો દર્પણમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી ઇતિહાસને લીધે લઈને ખૂબ કામ કર્યું છે કારણ કે આપણા જ લોકો આપણો ઇતિહાસ જાણવા માંગતા નથી બે હજાર અગિયારમાં જ્યારે અમદાવાદ છસો વર્ષનું થવાનું હતું ત્યારે મારા આર્ટિસ્ટિક ડિરેક્ટર યાદવન ચંદ્રન અને મેં બેસીને બહુ વિચાર કર્યો કે શું કરીએ કે જે જુદું હોય અને ખરેખર અમદાવાદ શહેરને સેલિબ્રેટ કરે એટલે અમે કડક બાદશાહી નામનો એક પર્ફોમન્સ કર્યો જેના અમે પંચાવન શોઝ હાઉસફુલ શોઝ કર્યા અને જે આજે પણ લોકો કહે છે કે તમે કડક બાછા એ ફરીથી ક્યારે કરશો અને એ એક એવો પરફોર્મન્સ હતો એક એક્સપિરિયન્સ હતો પરફોર્મન્સ પણ નહોતો કે જ્યાં લોકો અમદાવાદના પ્રેમમાં પડ્યા ફરીથી અને આ ઘણા બધા જે અત્યારે હેરિટેજ ક્લબ છે કલ્ચર ક્લબ છે એ બધા એ વખતે એ જોઈને શરૂ થયા અને આપણે જે હેરિટેજ સ્ટેટસ આપણને મળ્યું એ યુનેસ્કોની આખી કમિટી પર્ફોમન્સ જોવા આવેલી બરાબર અને એમાં એક જાપનીઝ બેન હતા એમણે મને બોલાવીને કીધું કે ટુડે વી અંડરસ્ટેન્ડ વાય ઇટ શુડ બી અ હેરિટેજ સિટી એટલે એવી રીતે સેલિબ્રેટ કરેલું ઘણા વર્ષોથી અમે ગુજરાતી સાહિત્ય ઉપર કામ કરીએ છીએ અને અમારી ઈચ્છા છે અને વિશ્વકોષમાં છું એટલે તો ખાસ કહીશ કે અમારી અમારું ખરેખર માનવું છે દર્પણમાં કે પફોમન્સ એક એવી ભાષા છે કે જે બધી જ દીવાલ તોડીને તમારા આત્માને સ્વરશે લોકોને વાંચવું ના હોય તો વાંચતા નથી પણ તમને ગીત ના ગણગણવું હોય ને તો એ જો સુંદર ગીત હોય ને તે તમે ગણગણશો અને ભલે પહેલાં તમે ફક્ત એનો ટ્યુન ગણગણશો પણ ધીમે ધીમે શબ્દો આવશે અને જો શબ્દો આવશે તો એ તમારા આત્મામાં એક વિચાર મૂકશે એટલે ખૂબ ઈચ્છા છે કે જે ગુજરાતના મહાન સાહિત્યકાર છે કે જેને આજે કોઈ વાંચતું નથી તમે એને હાંસો પાનાની પાનાના પુસ્તકને ત્રણ પેરેગ્રાફમાં કોઈ ટેક્સ્ટબુકમાં મૂકો તો એનો કોઈ અર્થ નથી તો એક એવો પરફોર્મન્સ ક્રિએટ કરીએ વિશ્વકોષ અમે અને જે બીજા ગુજરાતી સાહિત્યમાં માનતા હોય એક એવો પર્ફોમન્સ ક્રિએટ કરીએ કે ગુજરાતનું દરેક બાળક અને હિન્દુસ્તાનનું દરેક બાળક ગુજરાતના સાહિત્યમાં અને ગુજરાતના સાહિત્યકારોના વિચારમાં ફરીથી ડૂબી જાય મેં પણ આ પ્રશ્ન એટલા માટે આપને પૂછ્યો કે વાંચન બહુ છૂટતું જાય છે લગભગ લગભગ એમ કહેવાય કે અધ્યાપકો કે શિક્ષકો પણ નથી વાંચતા નથી વાંચતા એટલા માટે મારે ખાસ ધ્યાન દોરવું હતું સૌનું કે ભાઈ પુસ્તકો જો તમારી સાથે હોય તો તમને ક્યારેય એકલતા સ્પર્શતી નથી અને એ જેટલું મારા તમારા માટે શક્ય છે એટલું જ એમના માટે સત્ય છે એવું માનવાને કારણ નથી કે ખાલી વિદ્રોહી સ્વભાવથી જ તમે તમારી વાત મૂકી શકો છો બરાબર કે બેડમિન્ટન રમતા હોય ને ચાલો આપણે કેન્ટીનમાં જઈએ કે ચાલો આપણે સ્મોક કરી લઈએ એ પણ એક ભાગ છે અને મૂળ સાહિત્ય સાથે દોડવું જેમાંથી પરફોર્મન્સ આવે જેમાંથી આવતીકાલે કશું કરવાની ઈચ્છા જન્મે એ પણ એક મોટો ભાગ છે મને આપની પાસેથી એ જાણવામાં બહુ રસ છે કે શ્રેષ્ઠની જે અગિયાર ધોરણ સુધીની યાત્રા રહી એ સમયના કોઈ એવા શિક્ષકો કે એવા કોઈ યાદગાર કારણ કે એ સમય બહુ જ મજાનો હોય છે આપણો તરુણ અવસ્થાને આપણે સ્પર્શ કરતા હોઈએ છીએ અમારા હિન્દીના શિક્ષક હતા જે એટલા બધા કડક હતા કે અમને કે તમારા આખા ક્લાસના માર્ક ભેગા થઈને પણ તમે એસએસસી પાસ નહીં કરો અને પછી હું જ્યારે હિન્દી ફિલ્મો કરવા માંડી

ઓક્સફર્ડ યુનિવર્સિટીથી આવેલા અચ્છા એ લોકોને કંઈક આઈ થિંક પીએચડી કરવામાં એવું હોય છે કે એક વર્ષ કોઈ બીજા દેશમાં જઈને શીખવાડવું પડે એમાં એક હતો મેથ્સનો ટીચર મને બાળપણથી મેથ્સ નહોતું ગમતું પણ એણે જે બે વર્ષ મને શીખવાડ્યું ને તો હું ગણિતના પ્રેમમાં પડી ગઈ અને આજે પણ એક નૃત્યાંગના તરીકે કે જેને તાલ વાદ્ય બહુ જ ગમે છે હું ફક્ત ગણિત જ જોઉ છું કારણ કે તાલમાં ખરેખર ગણિત જ છે જો તમારે સંગીતકાર બનવું હોય તો તમારે ગણિત જ કરવાનું છે પણ જો તમને એવો શિક્ષક મળે કે એ જે કનેક્શન છે એ કરે કરી આપે હા હું પ્રયાસ કરું છું કે શ્રેયસમાં જે અમે શીખ્યા એ શિક્ષક પાસેથી એ દર્પણના બાળકોને હું કહું કે એ ને હું તો એ લોકોને પૂછું કે તમારા ફેવરેટ સબ્જેક્ટ કયા છે એટલે દસ માંથી છ બાળકો સાત બાળકો એમ કે અમને મેચ નથી ગમતું એટલે હું એમને કહું કે અહીંયા તક તક ધીમી તક ધીમી તક જૂનું તક ધીમી તક જૂનું તક જૂનું તક જૂનું તક જૂનું તક જૂનું તક એ શું છે બેટા તું ત્રણ પાંચ સાત નવ અને એના ગણિતમાં ગણે છે ને તને શિક્ષક એમ કે છે કે જ્યારે આઠમું તેરનું સાયકલ આવે તારે ત્યારે મૃદંગમ સાથે મળવું જોઈએ એના કરતા વધારે કોમ્પ્લિકેટેડ ગણિત શું હોઈ શકે તું ત્રણ નો તાલ કરે છે અને તારી બાજુની શિષ્યા પાંચ નો તાલ કરે છે તો તમે ક્યારે મળશો પછી ગણિત ત્રણ પંદરે તું આ ગણિત જ થયું ને ગણિત જ શું એટલે એ બે શિક્ષકો ખાસ મને એક બીજો એક અમારા સોશિયલ સ્ટડીઝના શિક્ષક હતા બેન હતા હવે મને ખબર છે કે મોટી થઈ પછી ખબર છે કે લગ્ન જીવનમાં બહુ જ દુઃખી હશે અને એમને અને એક બીજા શિક્ષકને મિત્રતા થઈ ગઈ હતી પ્રેમ થયો તે એ વખતે ખબર નથી હોતું બહુ નાની હતી દસ અગિયાર વર્ષની હતી પણ લંચ કે રિસેસમાં એ લોકો બે જણ બેસીને વાતો કરે અને કોઈએ આ કંઈ મીઠું મરી કરીને લીલાબેનને સમજાવ્યું હશે મારા પ્રિન્સિપલ હતા અને લીનાબેને જે બેન શિક્ષિકા હતા એમને ઠપકો આપ્યો મને લાગ્યું બહુ જ ખોટું થઈ રહ્યું છે એક તો તમે એક બાજુ કહો છો કે છોકરીને છોકરામાં કોઈ તફાવત નથી બીજું કહો છો કે અમે તો બધું જ સાથે કરીએ છીએ અમે ક્રિકેટ બી સાથે રમીએ છીએ ફૂટબોલ બી સાથે રમીએ છીએ એટલે એ રીતે પણ સમાનતા છે તો બે જણ ઝાડની નીચે પબ્લિકમાં બેસીને ડબ્બો શેર કરતા હોય એમાં શું ખોટું છે અને તમે ઠપકો કેમ બેનને જ આપ્યો એટલે મેં નક્કી કર્યું કે હું લીનાબેનની ઓફિસની બહાર ધરણા કરીશ અચ્છા એટલે મેં ધરણા કરી મારી પહેલી ધરણા અને અનિવાર્ય એવું બનતું હતું કે હું આવું કંઈક કારસ્થાન કરું ત્યારે અમ્મા ટૂર પર હોય અને પપ્પા અમને સંભાળવા માટે અમદાવાદમાં હોય ઓકે એટલે લીનાબેન પપ્પાને બોલાવે હવે મોટી બેન નાના ભાઈને બોલાવ્યા કે ભત્રીજી એ કઈ લોચો માર્યો છે એટલે પપ્પાને બોલાવ્યા અને પપ્પાને કીધું કે આ ધારણા છે નહીં કરે છે એટલે મેં પપ્પાને આ બધી વાત કરી જે મેં તમને કીધું કીધું બરાબર છે પપ્પા અંદર ગયા અને મારી ધારણા સર્થકથી નોનવાયલન્ટ પ્રોટેસ્ટના એક્સપેરિમેન્ટ એટલે આવા આવા શિક્ષકો હતા એક શિક્ષક જેણે મને મારી જિંદગી બદલી એ ઝેવિયર્સમાં પ્રોફેસર પીટી કોન્ટ્રાક્ટર મેં તમને કીધું ને કે મારા બાબુભાઈ પટેલ સાથે બહુ કડવા હા અને બહુ જ પછી પછી તો એવું જ રહ્યું ચાર વર્ષ ઓકે અને આ પહેલા જ વર્ષમાં થયું પહેલી સ્ટબમાં થયું હું તો કંટાળી ગઈ અને અને શિક્ષણ બહુ જ ખરાબ હતું બધું ગોખવાનું કંઈ સમજવાનું નહીં હું કહું કે મારે લાઇબ્રેરીમાં જઈને આ જે જે તમે ફલાણા ઇકોનોમિસ્ટ હું સમજાણવી રહ્યા છો એની ઓરિજિનલ ચોપડી વાંચવા વાંચવાની તો શિક્ષકો કે એ કરવાની શું જરૂર છે પરીક્ષામાં તો આ જ આવશે અને પીટી કોન્ટ્રાક્ટરે જોયું કે હું બહુ જ દુઃખી છું એટલે એમણે મને બોલાવી એમણે કીધું કે હું સમજુ છું મેં કીધું સર મારાથી ક્લાસમાં નથી બેસાતો હું આવું નહીં ભણું એટલે એમણે કીધું કે માલિકા જુઓ હું આખા અઠવાડિયામાં જે ઇકોનોમિક્સમાં શીખવાડવાનો છું હું એ તને સબ્જેક્ટ કહીશ તું દર શનિવારે મને એસે લખીને આપ તારે ક્લાસમાં આવવાની જરૂર નથી અને પછી જે ચાર વર્ષ એમણે મને મેન્ટોર કરી અમે જ્યારે આઈઆઈએમનું એન્ટ્રન્સ એક્ઝામ આપતા હતા ત્યારે બાબુભાઈ પટેલે પણ એ જ અમને કીધું કે જે મારા હિન્દીના શિક્ષકે કીધેલું કે તમે બધા ભણીને આઈઆઈએમમાં નહીં જઈ શકો તમારા બધાના માર્ક્સ એડ થઈ પ્રોફેસર કોન્ટ્રાક્ટરે મને ભણવામાં શું મજા છે એ શીખવાડ્યું કે ફેલિયર કે પરીક્ષા થાય પરીક્ષામાં કદાચ મારા સારા માર્ક ના મળે પણ જે એકચ્યુઅલી વાંચીને એક કોન્સેપ્ટ સમજવાનો જે નશો છે ને એ પ્રોફેસર કોન્ટ્રાક્ટરે મને શીખવાડ્યા અને એ પણ સેલ્ફ લર્નિંગ એજ એજ કે તમારા પોતાના અને એ વખતે ત્યાં લાઇબ્રેરીમાં જઈને કેટલી બધી રેફરન્સ બુક્સ લો એને કોપી કરો હાથથી પછી એ નોટ્સને તમે ઘરે લઈ જાઓ એની ફેર નોટ્સ બનાવો એવું થોડું કે વોટ્સએપ દબાવ્યું કે ઇન્ટરનેટ એટલે એ પુસ્તકોની સુગંધ ઇટ કેન સ્ટીલ ટેક મી બેક ટુ અમેઝિંગ ટાઈમ્સ ઇન માય હેડ આજે પણ કોઈ પુસ્તક મને મળે ને તો ખોલીને સૂંઘું એટલે શિક્ષકોનું મારું પૂછવાનું કારણ હતું કે આપણા લાઈફની અંદર એવા કેટલાક માઇલસ્ટોન હોય છે કે જે આપણને કશીક નાની નાની પણ મદદ કરતા હોય અને એ માઇલસ્ટોન સર કરતા કરતા આપણે મંજિલે પહોંચી જતા હોય છે ઘણા વખત પછી ખબર પડે છે આપણા સંવાદ ને એક કલાક થયો થોડો વિરામ લઈએ અને પછી વધુ આગળ વધીએ મિત્રો આપણે સૌ અત્યારના એક એવી રસપ્રદ સંવાદની યાત્રામાં પસાર થઈ રહ્યા છીએ કે એમાં વચ્ચે અટકવું પણ આપણને નથી ગમતું હજુ તો આપણે વિક્રમભાઈ અને મૃણાલીની બેન એમને શાળાઓ કે એમના જે પોતાના નિજી અનુભવો જેમાં આપણને રિયલ મલ્લિકાનો એક સ્વભાવ દેખાય છે એ આપણે અનુભવે એમની પાસેથી જાણ્યું છે પણ આપણે તો કોરિયોગ્રાફર નૃત્યાંગના વિશ્વ સ્તરે આપણા કૃતિઓને મૂકનાર એક વ્યક્તિત્વ અનેક લોકોને ઘડનાર એક વ્યક્તિ તરીકે એમની પાસેથી જાણવું છે અને દર્પણમાં આપણે પ્રવેશ કરવો છે ફરી એકવાર હું આપણે સ્વાગત કરું અને આપણે વિનંતી કરું કે જે અનુભવ આપને પ્રાપ્ત થયા ઝેન્ટ ઝેવિયર્સ પછીના આપે વચ્ચે પણ કહ્યું કે આયા ભણવાનું થયું તો ત્યાંથી આપણે દોર શરૂ કરીએ અને છેક દર્પણ સુધી જઈએ કારણ કે એ અનુભવો પણ મને ખ્યાલ છે કે બહુ જ રસપ્રદ છે જેના વિશે પણ જાણવું અમને બહુ જ ખુબિસ્સા હું મોટી થતી હતી ને ત્યારે એક બને મારા કારકિર્દી માટે ચોક્કસ એ હતી કે હું નૃત્યાંગના નહીં બનું એવું ખૂબ મહેનત છે આટલી મહેનત કરાય જ નહીં હું તો ચોપડી લઈને ક્યાંક પડી રહેવાવાળી છોકરી છું મને તો સ્પોર્ટ્સ પણ ગમતું નથી હું ફિઝિકલી ખૂબ લેઝી છું અને મેં અમ્માને જોયા છે કે તમને સારું હોય કે ના સારું હોય તમારે રિયાઝ કરવાનું એટલે રિયાઝ કરવાનું તમે માંદા હો કે સારા હો કે એકસો ત્રણ તાવ હોય તો તમે ઇન્જેક્શન લઈને સ્ટેજ પર જાઓ તો આપણાથી નહીં થાય એમ કંઈ પણ સહેલું કરીશ એટલે નાટકમાં ગઈ કૈલાસભાઈ પાસે નાટક શીખવા માંડી ઝેવિયર્સમાં નાટક કરું શ્રેયસમાં નાટક કરું આઈઆઈએમમાં નાટક કરું કારણ કે એમાં ફિઝિકલ બહુ નહીં ને પણ હંમેશા લોકો મને યુથ ફેસ્ટિવલનો પાર્ટ લે આમાં ડાન્સ કર આમાં ડાન્સ કર આમાં ડાન્સ ચાલુ હતું શીખવાનું ચાલુ હતું પણ એ ચોક્કસ એ સાથે કે આ પ્રોફેશન નહીં બને અને પછી આઈએમમાં ભણી પીએચડી કર્યું પીએચડી કર્યું એક એવા સબ્જેક્ટ પર કે જેમાં તમને રસ લાગશે કે પહેલેથી ઝેવિયર્સમાં ગઈ ત્યારથી એમ લાગતું હતું કે લોકો આટલા જલ્દી સત્યથી કરપ્શન તરફ કેમ જતા રહે છે કારણ કે ઝેવિયર્સમાં જેમ પરીક્ષા પાસે આવે તેમ લોકોની વાતો એ જ હોય કે મારા કાકા છે ને એ તો પેલા એક્ઝામિનર ઓળખે છે મને પ્રોબ્લેમ નથી થવાનું મને સમજે ભણવું કોઈને નથી એટલે મારું પીએચડી એના ઉપર હતું કે લોકો હિન્દુસ્તાનમાં આટલા જલ્દી બટલાઈ કેમ જાય છે ઓકે કેમ આટલા જલ્દી શોર્ટકટ થઈ જાય છે એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું એની કોઈ બીજા વાર્તાલાપમાં આપણે વાત કરીશું પણ હું બહુ જ ડિપ્રેશનમાંથી પાસ થઈ રહી હતી ને એક દિવસ એક યુરેકા મોમેન્ટ આવ્યો મારો અને મેં રિયલાઇઝ કર્યું કે હું શું કરી છું ફાલતુગીરી અહીંયા ત્યાં અહીંયા અહીંયા ત્યાં મારે તને નૃત્ય કરવું છે અને પપ્પાને ગુજી ગયા અને પાંચ વર્ષ થઈ ગયેલા અમ્માને નૃત્ય કરવું નહોતું કારણ કે એમના માનસિક પાર્ટનર ગુજરી ગયેલા અને અમ્માને માટે આ પુનર્જન્મ થયો કે એમની દીકરી આવી અને એના પછી અમ્માની બીજી ઇનિંગ શરૂ થઈ અમ્મા અમારા બંને ઉપર કોરિયોગ્રાફ કરવા માંડ્યા મને એવું લાગતું હતું કે આ બે શરીર છે પણ આત્મા એક છે એટલે અમ્મા કંઈ બોલવાનું શરૂ કરે અને મેં કરી કાઢ્યું હોય પણ મને હંમેશા લાગતું કે હું ક્રિએટર નથી હું ક્રિએટરને માટે સૌથી સરસ માટી છું કોઈ પણ ક્રિએટ પણ હું ક્રિએટ નહીં કરી શકું પછી પીટભ્રુક સાથે પાંચ વર્ષ ગાળ્યા દ્રૌપદી કર્યું એ વખતે ખ્યાલ આવ્યો કે અમ્મા જે રીતે નૃત્ય અને નાટકને સમાજને કંઈક સત્ય કહેવા માટે વાપરે છે એ રીતે વાપરવું જરૂરી છે કારણ કે મારે જો મને જો એમ હોય કે મારે સમાજમાં લોકોને કંઈક કહેવું છે કે આ રસ્તા પર જવાની જરૂર નથી કે સ્ત્રીઓએ સતી બનવાની જરૂર નથી કે સ્ત્રીઓનું એકમાત્ર ધ્યેય પુરુષોને સર્વ કરવાનું નથી કે જે પણ હોય અહિંસા વિશે હોય કે પર્યાવરણ વિશે હોય તો એને માટે મારી કળા મારો સૌથી મોટો સૌથી મોટી ભાષા છે એટલે મહાભારતના પાંચ વર્ષોની ખૂબ વાતો છે પણ દ્રૌપદીનું જે મેં કેરેક્ટર કર્યું અને એની ઇફેક્ટ મેં દુનિયાભરની સ્ત્રીઓ પર જોઈ એટલે હું કન્વિન્સ થઈ ગઈ કે જો એક કેરેક્ટર આટલી બધી સ્ત્રીઓને મોટિવેટ કરી શકે તો મારી પાસે તો કેટલા બધા કેરેક્ટર્સ છે તો મારે તો આ જ કરવું જોઈએ એટલે ઓગણીસો નેવુંમાં મારી એ જર્ની શરૂ થઈ કે જે આજે પણ ચાલુ છે કે નૃત્ય કળા સંગીત ફિલ્મ વિડીયો એ બધા દ્વારા તમે એ કડવા સત્યને ગોળમાં લપેટીને કેવી રીતે લોકોને ગળે ઉતારી શકો અને દર્પણનું અને મારું મુખ્ય કામ એક તરફ હંમેશા જે શીખવાડવાનું હતું લોકોને વ્યાકરણ શીખવાડવાનું દરેક કળાનું અને વ્યાકરણ પાકું કરી અને નિબંધ લખી શકે ત્યાર સુધી પહોંચાડવાના અને બીજું કે નિબંધ શેના વિશે લખો તમે સરખી જ નદી વિશે નિબંધ લખવાના છો કે એ નદી આજે પર્યાવરણનું મોટું એક મોટો પ્રશ્ન બની ગયો છે એના વિશે નિબંધ લખવાના છે નિબંધ તો છે જ કવિતા તો છે જ મારે ગંગા વિશે લખવું છે મારે ગંગા વિશે કંઈ કરવું છે પણ એ ગંગાને હું આપણે જે વિકૃતિ લીધી છે એ જ વિકૃતિ આપણે ગંગામાં આપી છે તો એ ગંગામાં વિકૃતિમાં વિકૃતિ દબોડીને કયું સત્ય મળે એ જાતના પ્રશ્નોને

કારણ કે ટેકનોલોજી એ પોસિબિલિટી આપે છે તો છેલ્લા પચીસ વર્ષમાં ચોવીસ વર્ષમાં તો એ જ પ્રયાસ કર્યો છે કે એક બાજુ ગ્રેમર અડગ હોવું જોઈએ કારણ કે વ્યાકરણ જાણ્યા વગર હું જોડણીમાં ભૂલ કરું એ ખોટું વ્યાકરણ જાણીને હું જાણી જોઈને જોડણીમાં ભૂલ કરું તો એનો કોઈ ધ્યેય છે તો પછી મારે કહેવું પડે કે આ ધ્યેય છે એવું થઈ ગયું કે ચાલશે એ ખોટું છે અને આજે જ્યારે આપણી આખી દુનિયા એક વિઝ્યુઅલ મીડિયમ બની ગઈ છે ફોન પર ચોંટીને બધા રહે છે હું હંમેશા જ્યારે પ્લેનમાં જતી હોઉં છું ત્યારે હું જોઉં છું કે એરપોર્ટ પર બેસીને કેટલા લોકો આમ કરે છે અને કેટલા લોકો આમ જુએ છે ન્યૂઝપેપર પણ વાંચતા હોય અને સોમાંથી એક વ્યક્તિના હાથમાં ફોન નહીં હોય એટલે વિઝ્યુઅલ મીડિયમને તમે કેવી રીતે એ જ સવાલોને લઈને વિઝ્યુઅલ મીડિયામાં તમે કેવી રીતે ચેલેન્જ લઈ શકો આજે એ ખરેખર અમારો ધ્યેય રહ્યો છે અને ધ્યેય છે આજે કે જે લોકો હંમેશા બધું જ ફોન પર કે આઈપેડ પર જોતા હોય એ લોકોને ફરીથી તમે એક્ટરને સ્પર્શી શકો છો એ માણવાની જે મજા છે કેવી રીતે શીખવાડવાની તો તમારે પણ કોન્સ્ટન્ટલી તમારી જાતને રિન્યુ કરવા પડે યસ હું જે બે વર્ષ પહેલા પણ કરતી ચાલે તમે વીસ વર્ષ પહેલાની તો જુદી જુદી પણ આજે મારે કોઈને ભવાઈ બતાવી હોય તો કેવી રીતે બતાવીશ એનું કોન્ટેન્ટ શું હશે એને હું કેવી રીતે એનહેન્સ કરીશ એને એનું એસેન્સ લીધા વગર એટલે પહેલા તો કળા માટે સમજવું પડે છે દર્પણમાં કે એક વસ્તુનું એસેન્સ શું છે અને એની આજુબાજુના કપડા શું છે કે તમે જો કપડાં બદલો તો એનું જોઈએ યસ પણ આજે આપણે કપડા પણ એનું એસેન્સ માની આજે હું ભરતનાટ્યમને લઈને જાત જાતની વસ્તુઓ કરી શકું છું કારણ કે આજે પણ જો તમે મને ચેલેન્જ કરો તો એ જ બ્રહદેશ્વરના મંદિરમાં જે ચુસ્ત ભરતનાટ્યમ થતું હતું એવું કરી શકું છું હું જો કરી શકતી હોઉં તો એ ભરતનાટ્યમ મારું છે તમારું નથી કે ગુરુઓનું નથી એ મારે દરેક સેલમાં છે અને મારા સેલ સાથે મારે શું કહેવું છે મારે શું કરવું છે એ મારો હક છે મારા સેલમાં ના હોય ને તમારા લુગડા પહેરીને પછી એમાં હું ચિત્ર કરું એ ખોટી વાત એટલે દર્પણમાં ધ્યેય એ રહ્યો છે કે ભરતનાટ્યમ અને સંગીતને બધા સાથે જીવનના સૂત્રો શીખવાડીએ અમારા પ્રોગ્રામિંગમાં એવા પ્રશ્નો તમારા મનમાં મૂકીએ કે તમે ફરીથી તમે અમે તો એવા જ અમારામાં તો આવું જ થાય અમારામાં આવું ન કરાય અમારામાં આવું ન બોલાય એ બધાને ફરીથી ઉકેલો તમે એ બધા અમારાના વસ્ત્રો પહેરેલા છે પણ એમાં તમારું બિલીફ શું છે તમે આ નૃત્યની આટલી કઠિન ટ્રેનિંગ લો છો આઠ વર્ષ સુધી તો તમારું ફોકસ ક્યાં છે તમારું ફોકસ ફરીથી અંદર જઈ શકે છે કારણ કે નૃત્ય તો એક મીડિયમ છે એક નિમિત્ત છે એ નિમિત્ત શેને માટે છે આપણી કળાઓ શેના માટે જન્મેલી આપણી કળાઓ જન્મેલી આપણને સારું શું ને ખોટું શું એ શીખવવા માટે નહીં કે આપણે બેસીને હા 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 કેટલું સરસ છે એ કરીએ આપણી બધી કળા આપણે વાર્તાઓ કેમ કહીએ છીએ આજે ભરતનાટ્યમમાં જો હું નાયિકા બનીને એમ કહેતી હોઉં કે મારે તમારી ઝંખના છે શેની ઝંખના છે આત્માને પરમાત્માની ઝંખના છે એ કોઈ વ્યક્તિની જંખરા નથી એ કોઈ મૂર્તિની ઝંખરા નથી એ કોઈ મંતિરની જંખરા નથી જો એ તમે બાળકને સમજાવો નહીં તો ભણતર રાતના જેવું થઈ શકે કે બેટા પરીક્ષા પાસ કરવાની છે શીખ્યા ના શીખ્યા કઈ વાતો નહીં અને દર્પણમાં અમે એને ક્વેશ્ચન કરીએ છીએ આખો વખત અમારા બધા પર્ફોમન્સીસ અમારી બધી વિડિયોસ અમારા બધા લેક્ચર્સ અમે જે નટરાણીમાં બતાવીએ છીએ એ એને માટે છે કે તમારામાં એવું કંઈક તત્વ અમે જીવંત કરી શકીએ કે તમે હું કોણ છું અને હું શાને માટે આ દુનિયામાં છું એ ક્વેશ્ચન કરીશ આપનો જે એક બદલાવ આવ્યો અને નૃત્ય હવે કરવાનું છે એવું નક્કી થયું તો નૃત્યની તૈયારી તો ચાલતી હતી પણ એની સાથોસાથ આપણે કોઈને શીખવવાનું પણ આવ્યું આપની પાસે જે મિત્ર આવે એને તૈયાર પણ કરવાના આવે હું શીખવાડતી નથી દર્પણમાં નહીં હું અમારી પાસે બહુ જ સારા શિક્ષકો છે જે પણ દર્પણમાંથી જ મોટા થયા છે હું ફક્ત એ બાળકો સાથે કામ કરું છું કે જેને આનું પ્રોફેશન લેવું છે ઓકે એટલે બેઝિક કરી કાઢે એટલે તમે નોર્મલ એજ્યુકેશનલ ટીમ ટર્મ્સમાં જુઓ તો પીએચડી સ્ટુડન્ટ સાથે હું કામ કરું છું ઓકે હું બીજાને ગાઈડ કરું હું બધા ક્લાસીસમાં જઈને ઊભી રહું હું કરું કે આ નહીં બાબા આપણી આપણો શ્વાસ છે ને એ એનર્જીમાં તું નાખે તો ઓડિયન્સ સુધી પહોંચે હું જો ખાલી આનો જ વિચાર કરતી હોઉં તો ઓડિયન્સ સુધી રસ શું છે રસમાંથી રસિક કેવી રીતે બનાવાય એના હું એની વાત કરું પણ બેઝિક ટીચિંગ છે અમારા શિક્ષકો કરે છે હું સુપરવાઇઝ કરું અને પછી જ્યારે એ લોકો એ બહુ જ કઠિન ડિસિઝન લે કે મારે આને પરસ્યુ કરવું છે તો પછી હું કામ કરવા માંડું એટલે મેનેજ કરું છું બધું જ એડમિનિસ્ટ્રેટ કરું છું હવે તો કળાને માટે ઓછા ને ઓછા નાણાં આવે છે એમાં પણ હું જે જાતનું કામ કરું છું દર્પણ જે જાતનું કામ કરે છે અમે જે કામ ઈચ્છવા ઈચ્છા કરીએ છીએ કરવાનું એમાં તો હંમેશા લોકો પૈસા મૂકે એ કઠિન છે આજે બીજા બધા તણાવ છે સામાજિક તણાવ છે પોલિટિકલ તણાવ છે એટલે લોકો બહુ ડરપોક બનીને બેઠા છે કે કોઈ પણ સવાલ પૂછાય નહીં અને અમારું તો બધું જ કામ સવાલનું છે કારણ કે હું માનું છું કે આપણે આજે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ એ ધર્મમાં પ્રશ્ન જ છે પ્રશ્ન જ પૂછતા હતા બધા અને એ જ કહ્યું છે કે પ્રશ્ન પૂછો અને જવાબ શોધો કોઈ બોધ હતો જ નહીં એ બોધ બધું પરદેશના બીજા ધર્મમાંથી આવ્યું છે

હોય વીસ પચીસ વર્ષ એ મારે માટે બહુ જ મુશ્કેલનો સવાલ છે મને લોકો પૂછે છે કે તમારો ફેવરેટ રંગ કયો તમારું ફેવરેટ પુસ્તક કયું અને હું કહું છું કે એ તો દિવસ ઉપર આધાર આજે કદાચ જુદું પુસ્તક મારા મનમાં રમતું હશે આજે કદાચ જુદો રંગ રમતો હશે એ જ રીતે આજે કદાચ જુદી કલાકૃતિ રમતી હોય એક વસ્તુ તમને કહું કે આજે હું જે છું એ જે પાંચ વર્ષ મેં ખૂબ એકલાપણમાં પીટર બ્રુકના મહાભારતમાં ખરી મલ્લિકાને ઓળખી ખરી મલ્લિકાનું આત્મમંથન કરવું પડ્યું એ પાંચ વર્ષમાં ઘડે કારણ કે હિન્દુસ્તાનમાં હંમેશા પરિવારનો સાથ હતો હું પડીશ તો કોઈ ઉપાડવાવાળું હશે એ સર્ટન્ટી હતી પણ ત્યાં સાવ અકેલી હતી કોઈ દોરી નહોતી ભાષા જાણતી નથી ભાષા શીખવાની હતી હું એકલી જ હતી કે જે આખા મહાભારતને આર્ગ્યુ કરવા માટે ત્યાં બેઠેલી મારા મહાભારતને જાણેલા એક એક વાર્તાને નહીં પણ મહાભારતના એસેન્સને અને પહેલીવાર ખૂબ ઊંડાણમાં મારી જાતને તદ્દન એકાંતમાં મારા પગ પર મારા વિચાર પર કોઈ દોરી વગર કેવી રીતે ઊભી રહો એ શીખવું પડ્યું અને એટલે પરિવર્તિત મલ્લિકા બહાર આવી એ આજની માલિકા અને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે પણ આપે જેનો બે ત્રણ વખત ઉલ્લેખ કર્યો છે એ વાત એટલે મને પૂછવી છે કે અત્યારના વાતે વાતે લોકો એવું કહે છે કે હું ડિપ્રેશનમાં છું આપને ખ્યાલ છે યુવાનો તો એવું માને છે સાયકેટ્રિસ્ટ જેને એમ કહે કે નાને ડિપ્રેશન ન કહેવાય તો પણ એ તો એની સાથે જોડાયેલા જ રહે છે તો આપે કહ્યું કે ગાળો મેં એવો વિતાવ્યો પણ આપની વાત ઉપરથી ક્યાંય એવું લાગતું નથી કે આ વ્યક્તિ તો કોઈ વાર ડિપ્રેશનમાંથી પસાર થયું હોય તો હાઉ ટુ ઓવરકમ એનો કોઈ એક જવાબ નથી હું ખાલી હું શું કરું છું કે મેં શું કર્યું એ હું શેર કરી શકું એવા લોકો કે જે મને નગ્ન પણ પ્રેમ કરે છે એવા લોકોનો સાથ મળ્યો એવા લોકોનો કાન મળ્યો સંગીત અને પુસ્તકોએ ખૂબ મદદ કરી મારા કૂતરાઓએ ખૂબ મદદ કરી એ લોકોનો અપાર અને અનક્વેશ્ચનિંગ પ્રેમ અને એ લોકોના ઉપર જે પ્રેમ કરવાથી મારામાં આવે છે એ એ મારા જવાબો હતા અને કે ડિપ્રેશનથી ગભરાઈ નહીં જવું એમ જાણવું કે જેમ દિવસ આવે છે ને રાત આવે છે એમ થવાનું છે એને ડીલ વિથ કરવા માટે દરેક વાર તમારી પોતાની નાની કીટ ભેગી કરવી મારા બાળકો ફોર ઇન્સ્ટન્સ જાણતા હતા કે બે કે ત્રણ એવા ગીતો હતા કે માના મોઢા પર આજે સ્મિત થોડું ઓછું હોય તો આ ગીત વગાડો તો પાંચ મિનિટમાં સારા થઈ જશે બરાબર તારે થતી હતી નૃત્ય કરું મારા રૂમમાં ગમે તે સંગીત શરૂ કરી અને નૃત્ય કરું મને લાગે છે કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી ફોર્સ કરવાથી આપણા બોડીમાં જે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને જે એન્ટીડિપ્રેસન્ટ કેમિકલ્સ છે જેમ કે ઓક્સિટોસિન છે ડોપોમાઇન છે મેલેટોનિન છે એ તમે ચાહો કે ન ચાહો તો એ ફિઝિકલ વસ્તુ કરવાથી તમારામાં પદાર્થ એ ઉપજાય જ છે એબ્સોલ્યુટલી રાઈટ તો એ ઉપજાવો તમે મારે કસરત કરવી છે કે નથી કરવી હું કરીશ જ અને એનાથી ઓટોમેટિકલી એક ફીલ ગુડ ફિલિંગ આવે છે એટલે દરેક ડિપ્રેશનને તમે આવકારો કે આમાંથી હું શું શીખું આમાંથી હું કેવી રીતે યુક્તિઓ વસુધું એટલે આવતી વખતે જ્યારે આવશે ત્યારે ઓછો સમય હશે અને ખરાબ વધારે સમય આવે તો પણ જાણો કે સૂરજ ઉગવાનો છે અને એમાં હું પાર્ટિસિપેટ કરીશ કોઈની મદદ જોઈતી હશે લઈશ સકાયટીસની મદદ જોઈતી હોય તો લઈશ પણ કિક સ્ટાર્ટ કરવા માટે એક પ્રોસેસ કિક સ્ટાર્ટ કરવાનો દવા લેવી પડે તો લઈશ ઊંઘ નહીં આવતી હોય તો દવા લઈશ મારે જો બહુ ડિપ્રેશન હશે ને એન્ટી એન્ઝાયટી લેવી પડે તો લઈશ પણ એ ફક્ત એક કિક સ્ટાર્ટ કરવા માટે પણ કસરત એક એવી વસ્તુ છે અને કસરત એટલે કંઈ પણ તમે ડાન્સ પણ કરી શકો સ્વિમ પણ કરી શકો જીમમાં પણ જઈ શકો હું ડાન્સ કરું છું હું મારા રૂમમાં મ્યુઝિક મૂકી અને જેમ હું ડિસ્કોટેકમાં ડાન્સ કરું એમ ગાંડાની જેમ ડિસ્કો ડિસ્કો કરું છું અચ્છા અને મને ખબર છે કે હું ડિપ્રેશનમાં હોઉં અને હું કલાક કે દોઢ કલાક કરીશ તો ડિપ્રેશન ક્યાં ગયું એ ખબર પણ નથી અને આ કેમિકલ રિએક્શન છે આ મનનો સવાલ નથી મારી એન્ઝાયટી ઓછી થઈ કે નહીં મારા વિચારો ઓછા થાય કે નહીં પણ ડિપ્રેશન તો જતું રહેશે ને એન્ઝાયટી ઓછી થશે જ પ્રાણાયામ કરું છું મેડિટેટ કરું છું હું વર્ષોથી ટ્રાન્ઝેન્ડેન્ટલ મેડિટેશન કરું છું ઓકે ઘણો વાર વચ્ચે છૂટી જાય છે મને ખબર છે કે આજે મને ચિંતા છે બેસીને કરી લઉં છું પણ એટલે આપણું પોતાનું ટૂલ કીટ આમાં ઉભું કરવાનું હોય અને દરેક નું ટૂલ કીટ જુદું હોય પણ એ પેટ ભરીને ખાવાનું એ ટૂલ કીટ નથી કારણ કે એ શરીરમાં કેવું બધું ઊંધું કરે છે પણ કસરત જરૂર છે સંગીત એટલો બધો મોટો ભાગ છે સંગીત તમને ખબર પણ નથી કે તમને સંગીત શું કરે સાયન્સ આજે ભણી રહ્યું છે કે સંગીત કરવાથી તમારા શરીરમાં શું શું ફેરફાર થાય છે અને બધા ફેરફાર પોઝિટિવ છે તમે સેડ સોંગ ગાતા હોય તમે રડો ને એ પણ પોઝિટિવ છે એટલે નથી કહેતા કે રડી કાઢ તું અંદર ના દબાવી નાખે રડી કાઢ આ પછી મને બહુ ડિપ્રેશન હોય ને તો હું એવી ફિલ્મો જોઉં કે જેમાં મને ખૂબ રડવું આવે એવું મને ખબર છે એવી મારી પાંચ છ ફિલ્મો છે કે જે ખૂબ હસાવે અને એવી મારી પાંચ છ ફિલ્મો છે કે જે ખૂબ રડાવે વાહ વાહ અને પછી ખૂબ રડું અને પછી એમ લાગે કે હા ના લીધું બહુ જ અચ્છી વાત બહુ જરૂરી છે કે આપના જેવી વ્યક્તિ આ વાત કરે મને એક નાનકડો પણ થોડો ટ્રીકી પ્રશ્ન સૂચ્યો છે કે આટલી બધી વ્યસ્તતાને આટલી બધી જોયફુલ એન્વાયરમેન્ટમાં જે મલ્લિકા સારાભાઈ ડેવલપ થયા એમને રાજકારણ સાથે કેમ સંબંધ પડ્યો અથવા એણે કેવું વિચાર્યું કારણ કોઈ પાછળ તો કોઈ એક મૂલ્ય હશે જો મેં તમને કીધું કે પહેલેથી રાજકારણ જીવિત તો હતું જ હા એટલે રાજકારણની વાતો તો થતી જ હતી બહુ જ આઈડિયલિસ્ટિક ઉછેર હતો અને આજે પણ હું માનું છું અને હું જ્યારે ઇલેક્શનમાં ગઈ એ પહેલા પાંચ વર્ષથી હું જ્યાં પણ લેક્ચર આપવા જાઉં ત્યાં હું એમ કહેતી હતી કે હું માનું છું કે હિન્દુસ્તાનને ગવર્નન્સની જરૂર છે રાજકારણની નહીં વાહ અને જો મારી સાથે કોઈ પણ તમે જે પણ પોલિટિક્સમાં માનતા હોય મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમને હિન્દુસ્તાનનો છેવટનું વ્યક્તિની જિંદગી જો સુધારવી હોય તો તમે મને તમારા નહીં સાત વર્ષ આપો પહેલાં બે વર્ષ તમે જ્યાં રહો છો જ્યાંથી તમે ઊભા રહેશો એની દરેક નાડી જાણો ખરા સવાલ શું છે લોકોની ખરી તકલીફ શું છે તમે એ લોકોના સોલ્વ કરવાના ટ્રાય કરો એટલે લોકો જુએ બે દિવસ કે તમારે ખરેખર એ લોકોની જિંદગીને સુધારવી છે નહીં કે મારે પોસ્ટર્સ મૂકીને તમને કહેવું છે કે હું આ આપીશ અને પછી તમે ઊભા આપણે જો બસો કે ત્રણસો આવા લોકો બે વર્ષનું હોમવર્ક કરીને ઊભા રહીએ અને એમાંથી ત્રીસ જણ પણ જો લોકસભામાં જાય તો એ ત્રીસનો બ્લોક એટલો બધો સ્ટ્રોંગ હશે અને તમે નક્કી કરી લો કે હું કોઈની પીઠ ખંજવાળવાનો નથી ને કોઈ મારી પીઠ ખંજવાળવાનો નથી મારે ફરીથી ઇલેક્ટ થવું જ નથી પણ આ પાંચ વર્ષમાં હું મારી કોન્સ્ટિટ્યુઅન્સીને એકથી દસ સુધી પહોંચાડીને દેખાડીશ કે આજે જે બધી સ્કીમ્સ છે ગવર્મેન્ટની એ જ સ્કીમનો છેલ્લો રૂપિયો જો ખરેખર જે બાબતમાં વપરાવો જોઈએ એમાં વપરાય દરેક સ્કીમમાં જે પોષણ મળવું જોઈએ એ છેલ્લી વ્યક્તિને મળે તો લોકોની જિંદગી પાંચ વર્ષમાં તમે એવી કરી દેશો કે એ લોકો પોતાના પગ ઉપર ઊભા હશે તમારી જરૂરત નહીં પડે મને એ આશા છે અને એને પાંચ વર્ષ મેં આ લેક્ચર આપ્યું એક પણ બીજી વ્યક્તિ ઊભી ના રહે એટલે મેં મારી જાતને કીધું ચલો અજમાવી તો જોઈએ તદ્દન સત્ય અને ટ્રાન્સપેરન્સી થી એક ઇલેક્શન લડાય છે કે નહીં જીતવાનું હારવાનું છૂટું છે લડાય છે કે નહીં અને એના વિશે તો હું કોઈ દિવસ ફિલ્મ બનાવીશ કોણ કેટલા પાણીમાં ઊભું છે અને કોણ કોની સાથે દોસ્તીઓ કરી કાઢે છે અને ક્યાં કટ્ટા દુશ્મનો પણ જો બહારની વ્યક્તિ એ લોકોનું આખું માળખું આમ કરવા આવી હોય તો એકદમ મિત્રો બની જાય છે એ બધું મને ફર્સ્ટ હેન્ડ ખબર છે એ એક બીજી વાત છે પણ આટલે હું પડી અને મને જોઈને ઘણા નાના જગ્યાઓથી લોકો ઊભા થયા છે જીત્યા પણ છે અને પરિવર્તન પણ કર્યા કરી રહ્યા છે એટલે એ મારા જે અઢી મહિનાનો લર્નિંગ કવ હતો એ ગજબનો લર્નિંગ કવ હતો અને હવે હું કહી શકું કે હું ખરેખર રાજ રાજકારણને અંદર બહાર જાણું છું ગંદકી જાણું છું ઉકેડો જાણું છું બદલવો ખૂબ જરૂરી છે એટલે સત્તાને બદલે પાવરને બદલે સર્વિસ માટેની જે મૂળ ગવર્નન્સ પોલિટિક્સ ગવર્નન્સ ગવર્નન્સ નહીં તો તમે વિચાર કરો કે પંચોતેર વર્ષ આપણને થયા તમે આંકડો મૂકો કે કેટલા પૈસા ગયા છે અને ચેન્જ ન આવી શકે એવું કહીએ તમે એટલે હું તો ઈચ્છા કરું આજે હું યુવાનો સાથે વાત એટલા માટે જ કરું કે આઈડિયલિઝમ રાખો આપણે બદલાવ લાવી શકીએ છીએ આજે ફોર ઇન્સ્ટન્સ કોર્પોરેટ વર્લ્ડમાં હું એમ છોકરાઓ સાથે વાત કરતી અત્યાર સુધી ખાલી શું પે પેકેટ મળે એ જ જોતા હતા છેલ્લા પાંચ કે સાત વર્ષમાં આવીને પૂછે છે કે તમે તમારા કચરા સાથે શું કરો છો તમે પર્યાવરણ માટે શું કરો છો અમને જો લાગશે કે તમે પર્યાવરણનો દોષ નાશ નથી કરી રહ્યા તો અમે કંપની જોઈન કરીએ એટલે ક્યાં કોન્શિયન્સ ફરીથી આવી રહી છે એ કોન્શિયન્સ પોલિટિક્સમાં આવી જરૂરી હું ડિશોમ નામની એક સંસ્થા સાથે કામ કરું છું ડિશોમ સંસ્થા ડિશોમ એટલે ઝારખંડનીમાં પરિવર્તનનો શબ્દ છે ત્યાં એ લોકો દર વર્ષે એક વર્ષનો ટ્રેનિંગ પ્રોગ્રામ લે છે નેતૃત્વ માટે અને વેલ્યુઝ અને આઈડિયલિઝમ માટે જ્યાં એ લોકો ગ્રાસરૂટ લેવલના એ લોકોને બસો ત્રણસો એપ્લિકેશન આવે છે કે જે કોઈ આદિવાસી સંસ્થામાં કામ કરતું હોય કોઈ એક એનજીઓ હોય કે પછાત વર્ગ સાથે કામ કરતું હોય કોઈ એક એનજીઓ હોય કે એજ્યુકેશનમાં કામ કરતું હોય અને એ લોકોને લાગે છે કે અમને જો નેતૃત્વની ટ્રેનિંગ મળે અને અમને જો પોલિટિકલ મશીનરીમાં જવાની ટ્રેનિંગ મળે તો અમારે અમારા સમાજમાં આવીને કામ કરવું છે હમણાં એનું ત્રીજું સાયકલ ચાલી રહ્યું છે અને પહેલાં સાયકલના ત્રણ આદિવાસી બહેનો પહેલીવાર ઇલેક્ટ થઈને પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી છે અને હું ટ્રેક કરી રહી છું એ લોકોનો ટ્રેક રેકોર્ડ અને એટલો બધો આશાસ્પ્રદ છે ઓહો કે આવી જાતની સંસ્થાઓ સાથે સંકળાવવું મને ખૂબ ગમે છે કારણ કે એ લોકોને પોતાનું આત્મબળ આપે છે અને ફરીથી કહે છે કે તમારે ગંદા બનીને જીવવાની જરૂર નથી તમારે ગંદકી કરીને ઇલેક્ટ થવાની જરૂર નથી બીજો રસ્તો છે અને ખરેખર તમે ગામડામાં જઈને એક વર્ષ રહીને ગામડામાં પરિવર્તન લાવો ને તો તમે પંચાયતમાં ઇલેક્ટ થશે ગમે તેટલા પૈસા તમે બીજે પાર્ટી આપતી હશે ને તમે ઇલેક્ટ થશો કારણ કે લોકો મૂર્ખ નથી લોકો દર વખતે જૂઠાણાથી જીતશે નહીં એમને તમે ઓલ્ટરનેટ આપો કે જે એ લોકોએ જેનાથી એ લોકોની જિંદગી બદલાઈ છે તમને એ ઓલ્ટરનેટ લોકો ચૂઝ કરશે એ મને આશા છે અત્યારે બહુ મોટી નિરાશાનો વિષય એ રાજકારણ છે છે અને એમાં એક નાનકડી આશા આ વાત ઉપરથી છે જન્મે એવું છે અને એ બહુ જ ગ્રાસરૂટ લેવલથી શરૂ કરવાનું છે અત્યારના આ મેજર એક્ટિવિટીનું કોન્ટ્રીબ્યુશન કયું બાબત દર્પણ કે દર્પણ ઉપરાંતની પ્રવૃત્તિઓ કદાચ ગુજરાતમાં આ સમાચારને બહાર આપવા ગુજરાતની પ્રેસને જરૂરી ના લાગ્યું પણ હું ગયા ડિસેમ્બરમાં કેરલમાં એક પરિવર્તન આવી રહ્યું છે આમ તો દરેક યુનિવર્સિટીના ચાન્સેલર ઓટોમેટિકલી ગવર્નર હોય છે આખા હિન્દુસ્તાનમાં કેરલે નક્કી કર્યું કે એમની ચૌદ યુનિવર્સિટીઝમાં એ લોકોને કોઈ એ સબ્જેક્ટનું શ્રેષ્ઠ વ્યક્તિ જોઈતું હતું એટલે એ લોકોએ અસેમ્બલીમાં પાસ કર્યું કે અમારે હવે ઓટોમેટિક કોઈ પોલિટિકલ ફિગર કે પોલિટિકલ અપોઇન્ટી અમારા ચાન્સેલર બને એ અમને નથી જોઈતું અને અમે એ સબ્જેક્ટના એકને બનાવીશું કેરલામાં ઓગણીસો ત્રીસમાં કેરળ કલામંડલમ કરીને એક સંસ્થાનું સ્થાપન થયેલું ત્યાંના મહાન કવિ વલ્લતોળ અને ત્યાંના એ વખતના રાજાએ મુકુંદ રાજાએ પોતાનો મુકુંદ રાજાએ પોતાનો મહેલ આપીને સંસ્થા શરૂ કરી અને મારા બાળપણમાં તો કલામંડલમ એટલે કથકલીનું સૌથી શ્રેષ્ઠ જગ્યા ઓકે એવું પછી લગભગ પંદર કે અઢાર વર્ષ પહેલાં એને ડીમ ફોર યુનિવર્સિટી બનાવી અને ત્યારથી એનું પતન શરૂ કર્યું થયું કોઈ આઈએએસ ઓફિસર આવે કોઈ ચાન્સ વાઇસ ચાન્સેલર તરીકે ચાન્સેલર તરીકે નહીં અને જેમ આપણી વધારે પડતી યુનિવર્સિટીઝ કે જેમાં સ્ટેટ કે સેન્ટરનો ભાગ હોય એની જે હાલત થાય છે એવી થવા માંડે હતી એટલે કેરલા ચીફ મિનિસ્ટરે આ ડિસિઝન લીધું અને કેરલા કલામંડળની ચાન્સેલર મને બનાવી એટલે છેલ્લા દસ મહિનાથી હું ચાન્સેલર છું અને એમને એવી જ ચાન્સેલર જોઈએ કે જે જઈને આખા ઇન્સ્ટિટ્યુશનને શેકઅપ કરે અને ફરી જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પર એ ઇન્સ્ટિટ્યુશન હતું એ ત્યાં લઈ જાય એટલે મારો ચાલીસ વર્ષથી દર્પણનો જે એક્સપિરિયન્સ છે અને મારો પરફોર્મિંગ આર્ટિસ્ટ તરીકે એક્સપિરિયન્સ છે એ લઈને મારો ખાસો સમય એ ઇન્સ્ટિટ્યુશનને ફરીથી જીવિત કરવામાં એમાંથી જે પેટ્રિયાકી છે જે કમ્યુનલિઝમ છે જે કાસ્ટિઝમ છે એ બધું તરત જ દૂર કરીને શિક્ષણ બધાને માટે છે જેને ભણવું હોય એ ભણે અને જો કળાનું શિક્ષણ હોય તો એ કળા કયા સ્તર પર હોવી જોઈએ આ બધી સંસ્થાઓ ટેકનોલોજીથી ખૂબ ડરે છે કેવી રીતે ન ડરે કેવી રીતે ટેકનોલોજીને અંદર લઈ આવે કેવી રીતે સાહિત્ય પરિષદ સાથે કામ કરીને નવા સબ્જેક્ટ્સ લઈ આવાય કેવી રીતે ફિલ્મ એકેડમી સાથે કામ કરીને એ લોકોને લાવી શકાય કે એ લોકો કળાકારો સાથે કળાના સ્ટુડન્ટ સાથે કામ કરે બહુ જ એક્સાઇટિંગ છે કેરળે જ મને આટલું બધું કામ કરીને ઠેઠ ગ્રાસરૂટ્સમાં કામ કરી ગામડે ગામડે જઈને હું તો એ સ્ટેટને માની ગઈ છું કળા જો તમે કળાકાર કે લેખક હો તો ત્યાં જઈને માનો કે ખરો પ્રેમ અને ખરું રિસ્પેક્ટ એટલે શું પણ ગોડ ઝોન વિધાઉટ ગોડ ગોડ ઝોન પણ ત્યાં જે કળા ધગધગે છે અને કળાનો પ્રેમ ધગધગે છે મેં દુનિયામાં ક્યાંય જોયું નથી ખરેખર દુનિયામાં ક્યાં જોયું એટલું બધું જીવંત છે ને એટલું બધું લોકોના ગામડાઓમાં કે જ્યાં કોઈ સહાયતા ન મળતી હોય એવા ગામડામાં સાત સાત દિવસના નાટકના અને સંગીતના ફેસ્ટિવલ કરે છે કેવી રીતે કરે છે દરેક ઘરમાં જઈ અને કોઈને બે બે કિલો ભાત આપવા બે કિલો ચોખા આપવા બે કિલો ચોખા આપે કોઈ ગાયના પંદર દિવસનું દૂધ કમિટ કરે અને એને વેચી એને મોનેટાઈઝ કરીને દરેક ગામડામાં ફેસ્ટિવલ ચાલે છે ઓહો હા પ્રખ્યાલમાં જ નથી મને પણ હમણાં જ ખબર પડી કારણ કે હું દરેક જગ્યાએ જઉં છું હું તો એક મારો ભાગ કેરળનો છે પણ આ જાતનું હેન્ડઝોન મેં કોઈ દિવસ કેરળમાં કામ નથી કર્યું હં હં અને ક્યાં ક્યાં લાઇબ્રેરીઝ ને ક્યાં ક્યાં કેવી કેવી જગ્યાએ બાળકો પુસ્તક વાંચતા હોય ને આમ ગુજરાતથી તો જઈને એમ કોઈ શું માર્ઝમાં ઉતર્યું એવું છે અચ્છા એટલે ઘણું બધું સમય ત્યાં જાય છે પણ દર્પણનો જ બધો મારો વ્યવહાર અને એક કલાકાર તરીકે ત્યાં કોઈ દિવસ એવી વ્યક્તિ આવી જ નથી કે જેણે આર્ટ્સ એડમિનિસ્ટ્રેશન પણ કર્યું હોય અને આજે પણ કલાકાર છે એટલે ત્યાંના કલાકાર પહેલાં તો એડમિનિસ્ટ્રેટરને એવું કહે કે ભાઈ એવું છે ને તમે સમજો નહીં તમે કળાકાર નથી ને એટલે તમે ના સમજવા અમારી મને એવું કહી જ નથી શકાતું અને ત્યાંનું એડમિનિસ્ટ્રેટર આર્ટિસ્ટને એમ કહે કે તમે ના સમજો આ બધા રૂલ્સ હોય ને તમે ના સમજો એ પણ મને કહેવાયું નથી એટલે બંને મને ખૂબ મજા આવે છે આ બધું ચેન્જ કરવામાં પહેલાં જ વર્ષમાં મેં એવો એ રૂલ તોડી નાખ્યો કે અમુક જ લોકો અમુક કોર્સમાં આપી શકે આજે દેર ઇઝ નો જેન્ડર જેન્ડર ડિસ્ક્રિમિનેશન દેર ઇઝ નો કાસ્ટ ડિસ્ક્રિમિનેશન કેરળમાં આપણા બધા જ સમાજમાં એવું છે કે ઢોલી ઢોલીઓ હોય તો અમુક જ જાતિના હોય અને ફલાણા હોય તો અમુક જ જાતિના હોય કોઈ ચામડા સાથે કામ કરવું હોય તો ફલાણી જ જાતિના હોય એ બધું તોડી કાઢ્યું છે કહેવામાં અને આ વખતના એડમિશનમાં એવા લોકો એવા કોર્સીસમાં આવ્યા છે કે જે સો વર્ષની હિસ્ટ્રીમાં આવ્યા નથી ઓકે અને શિક્ષકોને બી સાથે લઈ જવાના હોય એ લોકો પણ ગભરાઈ ના જાય એ લોકોને પણ એમ ના લાગે કે એમનું રિસ્પેક્ટ ઓછું થાય છે એટલે રિસ્પેક્ટનું ડેફિનેશન શું એ બદલવું પડે છે કે રોફ મારવાથી રિસ્પેક્ટ નથી મળતો રિસ્પેક્ટ અને આ જે હું કહેતી હતી ને કે એસેન્સ શું છે ને કપડાં શું છે યસ એ શોધવા માટે લોકો ગભરાય છે એમ્પરઝ રોફ જેવો કે જો તમે એ કળાને નગ્ન કરશો તો જ તમને ખબર પડશે કે આમાં શું રાખવા જેવું છે અને શું પરિવર્તન થઈ શકે એવું છે એટલે ખૂબ મજા કરું છું દર્પણમાં તો ઓફકોર્સ બધું કામ ચાલે છે નવા પ્રોડક્શન ચાલે છે આ વખતે નટરાણીમાં બહુ જ એક્સાઇટિંગ સિઝન છે એટલે એ સિઝન આખી પ્લાન કરવી પડે છે દુનિયાભરના કાર્યક્રમો જોઈને પછી અમદાવાદ શહેરને કેવી રીતે એક કળાનું સેન્ટર બનાવીને જાળવી રખાય એટલે એની ખૂબ મહેનત થાય વિદેશ પ્રવાસો પણ આપણા ઘણા બધા થયા છે ઘણા બધા થયા છે હજુ પણ થાય છે એમાંનો કોઈ એવું એક આપણને મનમાં યાદ રહ્યું હોય એવો કોઈ પ્રસંગ ખરો કે ભાઈ એવા ઘણા બધા પ્રસંગો છે બેલ્જિયમમાં એક નાના ગામડામાં મારી પહેલી ટૂરમાં ગયેલી અને શો પત્યો પછી એક ખાસ્સા ઉંમરવાળા બહેન સફેદ વાળવાળા આવ્યા અને હું તો એ વખતે ફ્રેન્ચ બોલતી નથી એટલે એમણે મારા ટ્રાન્સલેટરને એમ કીધું કે એમને કહેશો કે હું કોઈ પણ બ્રાઉન રંગની સ્કીનને અડકી નથી હું એમની ચામડી અડકી શકું ઓગણીસો સિત્યોતેરની વાત કરું છું એટલે મેં કીધું આવીને અડે મારા ખૂબ લાંબા વાળ હતા વાળને અડ્યા એ જ ટૂરમાં પેરિસમાં હું આખું અઠવાડિયું સરખા જ થિયેટરમાં સરખો જ શો કરતી હતી પાંચમે દિવસે મેં જોયા કે ઘણા બધા સરખા જ ઓડિયન્સ આવ્યા છે અને પાછળ આવીને પૂછે કે ગયા કાર્યક્રમમાં ગીત ગોવિંદની આ પંક્તિમાં તમે આ મુદ્રા કરેલી આજે તમે બીજી મુદ્રા કરી કેમ આ બહુ ઓડિયન્સ મેં જોયું નથી ઓહો એટલે જે રસિકની વાત છે ને હરસથી રસિક વાળી વાત હે એટલે આવા તો બધા ઘણા બધા અમ સુરીનામમાં હતા અને સુરી નામમાં લાખો લોકો બિહારથી કેનમાં કામ કરવા અઢારસો ને વીસમાં અઢારસો ને ત્રીસમાં ગયેલા કે જે હજુ પણ ભોજપુરી ગાય છે પણ એનો એક પણ શબ્દ શું છે ખબર નથી પડતી અને ત્યાં દસ હજાર શેરડીના ખેતરોમાં કામ કરતા લગભગ બધા ભોજપુરી લોકોને માટે બે ટ્રકને ભેગી કરીને ટ્રક ખોલી અને એ અમારું સ્ટેજ અને આગળ બીજી બે ટ્રકને એની હેડલાઇટ ઉપર અમે ડાન્સ કરીએ છીએ આવું પણ બન્યું છે એ પાછી ત્રીજી પુસ્તક કારણ કે આપણે રો સ્ટેજ તો ઘણા જોયા છે પણ સ્ટેજ કોન્સેપ્ટ પણ આપણે છે આપની સાથે ઘણો બધો સંવાદ કરતા જ રહીએ એવું ઈચ્છા થાય કારણ કે તમે જુઓ એક વિદેશ પ્રવાસમાંથી ત્રણ ચાર વાર નીકળી આવી છે કારણ કે આ બધા સ્મરણો એવા છે કે હું એવું માનું છું અને અમારો આ પ્રયાસ એટલા માટે છે કે આવતી પેઢી સુધી આ પહોંચવું જોઈએ કે જેથી કરીને એને ખ્યાલ આવે કે આવું બધું છે ને હા આપણે બનાવીએ ને તો એ ગીત છે ગીતમાં કોમળ સ્વર પણ હોય અને તીવ્ર સ્વર પણ હોય પણ એને ગીત બનાવવું કે નહીં એ આપણા ઉપર હું આભાર નથી માનતો પણ બહુ અહોભાવ કરું છું બહુ અહોભાવ વ્યક્ત કરું છું કે આટલો સરસ મજાનો સમય વિશ્વકોષ અને સંતુલન સાથે આપે વિતાવ્યો અને હું પ્રાર્થના પણ કરું કે આપના જે ઉત્તમ મનની અંદર ઉત્તમ વિચારો આવે છે એને ઉત્તમ ફળદાયી રીતે આપ પ્રસ્તુત કરી શકો ભવિષ્યમાં અને આપણી સંસ્કૃતિ કે વિશ્વ એકની જે વાત છે એને બહુ જ સુંદર રીતે આપણે ચરિતાર્થ કરી શકીએ ઈશ્વર આપને પૂરી શક્તિ આપે એવી પ્રાર્થના છે નમસ્કાર